मुखति बोलो श्री घनश्याम। एक बार अकबर पोताना राज्य दरबार नी अंदर सभा भरीने बैठा हुए छे, ते वक्ते बीरबल साथे कंईक एवो संवाद सर्जाय छे। अकबरे बीरबल ने कहे छे के तारा भगवान करता अमारा खुदा मोटा। बीरबल कहे छे शाह सारू अमारा भगवान नाना ने तमारा खुदा मोटा। ए वक्ते अकबर कहे छे के अमारा खुदा ने पृथ्वी पर कोई काम करवू होय तो पोतानी जाते नथी आवू पड़तू, પોતાના પૈગંબર દ્વારા કામ ચલાવી લે છે, કામ પૂર્ણ કરી શકે છે। તારે ભગવાનને પૃથ્વી પર કોઈ કામ કરવું હોય તો જાતે આવવું પડે છે। એ ભગવાનની નાનપ થઈ, એ ભગવાનની અમર્યાદા થઈ જઈ, અસામર્થી કહેવાય। જેમ મહેસાણા નગરપાલિકાનું ગટર લાઇનનું કામ ચાલે છે, મનમોહનસિંહ જાતે ખોદવા આવે તો એ તો કેટલી બધી એની મર્યાદા કહેવાય અને કેટલી બધી અસામર્થી કહેવાય। એને તો અહીંયા પધારવાનું ક્યાં થયું, એના સંકલ્પ માત્રે એ કામ થઈ શકે। એટલે અકબર કહે છે તારા ભગવાન કરતાં અમારા ખુદા મોટા છે અને પૃથ્વી પર પ્રત્યક્ષ રીતે આવવું પડતું નથી। બીરબલ તે સમયે કંઈ ઉત્તર આપતા નથી। થોડાક દિવસો વીત્યા અને પછી બીરબલે નગરની અંદર એક આયોજન કર્યું, એક મંદિર બનાવ્યું। મંદિર કોનું બનાવ્યું? તો અકબરનું મંદિર બનાવ્યું, મૂર્તિ અકબરની પધરાવી। મુસ્લિમ લોકોની અંદર તો મંદિર ન હોય, એમાં મૂર્તિ પૂજાનો તો વિરોધ છે, નિષેધ છે, છતાં પણ અકબરની મૂર્તિ એ બીરબલે પધરાવી। એક બાઈને કીધું કે તમારે અહીંયા પૂજારી તરીકે સેવા કરવાની છે, એ કે પણ અકબરની? એ કે દર મહિને 500 સોનામર મળશે। એ કે બોલો બીજા કોની કરવાની છે? જેની કહેશો એની કરીશું, પૈસા મળે તો બધા સેવા પૂજા કરવા માટે તૈયાર થઈ જાય। આમ તો અકબરની મૂર્તિ ન હોઈ શકે પણ પૈસા પ્રાપ્ત થતા હતા, એટલે કહે છે પૂજા કરીશ પરંતુ મારે આરતી કઈ ઉતારવાની? તો બીરબલે રાજ્યમાં કેટલાક વિદ્વાનો કવિઓ લેખકો હોય તેઓની પાસે જય અકબર દેવ એવી આરતી પણ બનાવી દેવડાવી, થાળ બનાવી દેવડાવ્યા અકબરના નામના, પછી રટણ ભજન બનાવી દેવડાવ્યા અકબરના નામના। આ બાઈ સવારે અને સાંજે બે સમયે અકબરની આરતી ઉતારે, અકબરના ગળામાં પુષ્પમાળા પહેરાવે છે, ગામની બાઈઓને ભેગા કરી અને ભજન સંધ્યાનો રોજ કાર્યક્રમ રાખે છે અને અકબરના ભજન ગાય છે અને ગવડાવે છે। ખૂબ અકબરના ભજનની અંદર મસ્ત બની ગઈ છે। આ સમાચાર થોડાક દિવસો બાદ અકબરના કાને પહોંચ્યા। કોઈએ અકબરને કીધું જહાપના આપણા રાજ્યની અંદર ગામના ચોકની અંદર જ બરાબર ખૂબ મોટું મંદિર બન્યું છે। અકબર કે સારું, ભલે ને હિન્દુઓ પોતાની ભજન ભક્તિ કરતા મંદિર બને તો સારું જ છે, પરંતુ કોઈ કે સમાચાર આપ્યા કે જહાપના એ બીજા કોઈનું નહીં પરંતુ આપનું મંદિર બન્યું છે। અકબર કે અમારા મંદિર? અમારા મુસલમાનની અંદર તો મંદિર હોઈ શકે નહીં, આપણું મંદિર શેનું બનાવ્યું? એ કહે છે આપની મૂર્તિ પધરાવી છે અને એક બાઈ ખૂબ જ પ્રેમપૂર્વક પ્રેમલક્ષણા ભક્તિ આપની મૂર્તિ સમક્ષ અદા કરી રહી છે, આપને પ્રસન્ન કરવા ધૂન કીર્તન ભજન થાળ આરતી એ ખૂબ ભાવથી કરે છે। અકબર આ વાત જાણી એ સમય કંઈ જ ન બોલ્યા। થોડાક દિવસો પછી રાત્રે વેશ પલટો કરી અને અકબર પોતાના હાથમાં કેટલીક સોનામહોર દાગીના એ બધું લઈને પેલા મંદિર પાસે પહોંચ્યા। રાત્રિનો સમય હતો, પેલી બાઈ સૂતી હતી, એ જ વખતે દ્વાર ખટખટાવ્યા। પેલી બાઈ જાગીને પૂછે છે કોણ છો? એ કે જેનું ભજન કરે છે એ છું। અને પછી તો દ્વાર ખુલ્યા, અંદર પ્રવેશ પામ્યા, પેલી બાઈ કે છે ઓળખાયા નહીં, એ કે જે મૂર્તિ પધરાવી છે ને મારા નામની, હું અકબર પોતે છું। ઓહો, કે બાદશાહ આપ પધાર્યા? અને એ જ વખતે અકબર પોતે પોતાની સાથે જે કંઈ દાગીના સોનામહોર લાવ્યા હોય છે પેલી બાઈને બક્ષિસ આપવા જતા હોય છે કે હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું, તું આટલી સુંદર ભક્તિ મારી કરી રહી છે એટલે તને બક્ષિસ આપવા માટે પધાર્યો છું। જે આપવા જતા હતા એ જ વખતે બીરબલ પણ પાછળથી પ્રગટ થયા। બીરબલ કે જહાપના આટલી મોડી રાતે કેમ આવવું થયું? એ કે ના ના બીરબલ, કાંઈ જ નહીં, ના કે મારાથી છુપાવશો નહીં, બોલો શાના માટે આવવું પડ્યું? એ વખતે અકબર કહે છે જો ને બીરબલ, આ બાઈએ કેટલી સુંદર મારી મૂર્તિ અહીંયા પધરાવી છે, સવાર બપોર સાંજ મને થાળ કરે છે, આરતી કરે છે, મારા નામની માળા ફેરવે છે, મને એમ થયું કે આટલી સુંદર ભજન ભક્તિ કરે છે તો એને કંઈક ભેટ આપીએ, બક્ષિસ આપીએ, આ ભક્તિનું કંઈક વળતર આપીએ। બીરબલ કહે છે જહાપના, આપે આવવાની એમાં જરૂર શું હતી? કોઈક નોકરને, કોઈક પટાવાળાને મોકલ્યો હોત તો પણ એ તો આપી આવત, વિશ્વાસુ નોકરને, એ પણ કરી શક્યો હોત,
અકબર કહે છે, બિરબલ કોઈ પટાવાળાનું કામ ન ચાલે આમાં. બિરબલ કહે છે, તો પટાવાળાથી પતે એવું ન હોત તો મને કીધું હોત તો હું અહીં આવીને આપી આવત. આટલી મોડી રાત્રે 12:30 વાગે આપ અહીંયા પધાર્યા, ઉજાગરો વેઠ્યો. એ વખતે અકબર કહે છે, બિરબલ કોઈનું કામ ન ચાલે, આ બાઈ ભજન ભક્તિ બધું મારું કરે છે એટલે મારે જ આવવું પડે, કોઈ બીજાને સંદેશવાહકને મોકલવાથી કામ ન થાય. બિરબલ કહે છે, જહાં આપના મારા પ્રશ્નનો આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. એ કે શું ઉત્તર? આજથી કેટલાક મહિનાઓ પૂર્વે આપે પૂછ્યું હતું કે તારા ભગવાન કરતાં અમારા ખુદા મોટા, કારણ કે અમારા ખુદા તો પૈગંબરથી કામ ચલાવી લે છે, પૃથ્વી પર પધારતા નથી. આજે આપને ખ્યાલ આવ્યો, આપ સ્વયં શા માટે પધાર્યા? અમારા ભગવાન શા માટે પધારે છે? જ્યારે પૃથ્વી પર તેઓનું ભજન ભક્તિ થાય છે, ભગવાનની આવશ્યકતા ઊભી થાય છે, અમારા ભગવાન પૈગંબરથી કામ ચલાવી લેતા નથી, જાતે પધારે છે. તમારા ખુદા પૈગંબરથી કામ ચલાવી લે છે, અમારા ભગવાન તો ભક્તોના મનોરથ પૂરા કરવા માટે સ્વયં પોતે અવતરે છે. કાર્યાણીના 5મા વચનારૂપની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ભગવાન આ પૃથ્વી પર શા માટે પધારે છે? ભગવાન ધારે તો આકાશની અંદર રહ્યા થકા, પોતાના ધામની અંદર રહ્યા થકા પણ અસુરોનો સંહાર કરી શકે છે, છતાં પણ પૃથ્વી પર ધર્મના સ્થાપન માટે, અસુરોના ઉચ્છેદ માટે અને પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન આ અવની ઉપર પધારી રહ્યા છે. રામચરિતમાનસમાં રામ પ્રાગટ્યની કંઈક ઘડીઓ ગણાઈ રહી છે. સતી એ શિવજીને પૂછી રહ્યા હતા કે રામ શા માટે પૃથ્વી પર અવતર્યા, પરંતુ તે સમયે કંઈક શંકા સંશય થયો. યજ્ઞની અંદર બળી મૂવા, બીજો જન્મ પ્રાપ્ત થયો પાર્વતીનો. હવે શિવ અને પાર્વતી કૈલાસની અંદર બેઠા છે, બંને વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. પાર્વતી પૂછે છે કે રામ પૃથ્વી પર શા માટે પધાર્યા? એ રામાવતારના કેટલાક હેતુ મને જણાવો. એ સમયે શિવ એ પાર્વતીને રામ આ પૃથ્વી પર શા માટે પધાર્યા છે એના કેટલાક હેતુ જણાવી રહ્યા છે. હવે શિવજીએ પાર્વતીને કહે છે કે વૈકુંઠ લોકની અંદર ભગવાન એ પોતે નિવાસ કરે છે. એ સ્થાન ઉપર ત્યાં જય વિજય એ ભગવાનના પાર્ષદ હતા. જય વિજય એ ભગવાનના દ્વારપાળ હતા, ચોકી પેરો કરતા હતા. અને મુખ્ય કામ તેઓનું હતું કે ભગવાનને મળવા માટે કોઈક આવે તો એને અટકાવવાનું, પૂછતાછ કરવાની, અને વ્યવસ્થિત માણસ હોય કે કોઈક અગત્યનું કામકાજ હોય તો ભગવાન સુધી એને જવા દેવાનું. આ કાર્યભાર ભગવાને જય વિજયને સોંપ્યો હતો. એક સમયે કંઈક એવું બન્યું કે સનકાદિક મુનિ એ પોતે ત્યાં પધાર્યા. સનકાદિકનો ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં આવે છે. ખૂબ વિદ્વતાયુક્ત હતા, સાધુતાએ સંપન્ન હતા, પરંતુ સનકાદિક હંમેશા બર્થડે ડ્રેસની અંદર જ રહેતા હતા, નગ્ન વેશની અંદર જ રહે, કાંઈ બીજા કંઈ વસ્ત્ર પોતાના શરીર ઉપર ધારણ કરતા નહોતા. જેવા આ ભગવાન વિષ્ણુને મળવા માટે આવ્યા, ભગવાનના ઉત્તમ ભક્ત હતા, પરંતુ એમનો આવો વેશ જોયો, શરીર ઉપર નગ્નતા જોઈ અને જય વિજયે મશ્કરી કરી. એ કે તમારા આવા હાલ છે ને, ભગવાનને મળવા માટે શું જવાના? ભગવાનના ભક્તને ઓળખી ન શક્યા, અપમાન કરી નાખ્યું. સનકાદિક કહે છે કે અમારે ભગવાનને મળવું એ જરૂરી છે, છતાં પણ પેલા લોકોને સત્તાનો કંઈક મદ હોય છે, અહંકાર હોય છે. ગઈકાલે આપણે જોયું તું, નહીં કોઈ અસ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. કંઈક સત્તા મળે, પદવી મળે અને ચોક્કસ માણસના મનની અંદર અહંકાર એ પ્રવેશ કરી જ જાય છે. રોડ પર ટ્રક કે લગ્ઝરી લઈને નીકળ્યા હોય પછી સાયકલવાળાની ચિંતા મોટે ભાગે ડ્રાઈવરો કરતા નથી, જે રફ ચલાવતા હોય, કારણ કે એને ખબર છે કે આપણા હાથની અંદર મોટી ગાડી છે અને કોઈ સામેવાળો આપણને ઈજા કરી શકે એવું છે નહીં. કંઈક મોટું વાહન આવે એનો પણ અહંકાર જુદો હોય છે, કંઈક પોલીસની વર્દી આવી જાય એનો પણ તોર, એનો પણ અહંકાર જુદો હોય છે. અમદાવાદમાં ગીતા મંદિર પાસે એકવાર ત્યાંથી પસાર થવાનું થયું સંતોને, અને રગડા પેટીસની લારીવાળો એક ગરીબ માણસ, એ લારી ચલાવે ને ગુજરાન પોતાના કુટુંબનું કરતો હોય અને પછી રોંગ સાઈડે કંઈક એણે પ્રવેશ કર્યો હશે. પોલીસ તુમાખી હતો, ના પાડવી જોઈએ, સારી રીતે ના પાડવી જોઈએ, કદાચ કંઈક ગુસ્સે થઈને શબ્દ પણ કહેવા જોઈએ, પણ એટલાથી સંતોષ ન થયો, વિશેષ અહંકાર વર્દીનો હતો. પેલો કહે છે, જઉં છું પાછો, મારી ભૂલ થઈ ગઈ. છતાં પણ એ લારીની અંદર સ્ટવ ચાલુ હતો, એના ઉપર રગડો એ ગરમ હતો, એની અંદર પેલા ટમ્બલર દ્વારા, ટબ દ્વારા એ રગડો ભર્યો અને પેલા ગરીબ માણસના મોઢા ઉપર પોલીસે છાંટ્યો. આ પ્રકારે સત્તા ના તો નજરે જોયેલી વાત છે, સત્તાનો અહંકાર. કંઈક પદવી માણસ પામે છે એટલે માણસના મનની અંદર અહંકાર એ સહેજે સહેજે આવી જાય છે. ઓફિસની અંદર આપણે કંઈ સરકારી અધિકારી હોઈએ
અને આપણી સહી થાય તો જ ગામડાના કેટલાક માણસોના કામ થતા હોય ત્યારે ઘણીવાર લબડાવે છે. માણસોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે. એ જાણતા નથી કે આ 200-250 કિલોમીટર દૂરથી ગરીબ બિચારો બસના ભાડા ખર્ચીને આવ્યો છે. 5-10 મિનિટ હજુ ઓફિસ બંધ થવાની બાકી હોય, જા કે આવતીકાલે આવજે. હવે પેલાને શહેરમાં ક્યાં રહેવા જેવું. છતાં પણ સહેજ કોઈના દુઃખનો વિચાર કરી શકતા નથી, કારણ કે સત્તાનો કંઈક અહંકાર એ માણસના મનની અંદર પ્રવેશ કરી જાય છે. આપણને બાપાના ઉતારાની બહાર ચોકી પહેરાવવા માટે ઊભા રાખ્યા હોય અને એનો પણ અહંકાર આવી જાય. હા, એ કે સ્વામીને મળવા માટે મને પૂછીને જવાનું. ભગવાનના ભક્તો છે બધાને, બાપાને મળવા માટે આવ્યા હોય તો આપણને કોઠારી સંતે વાત કરી હોય કે મર્યાદાની અંદર લેવાના છે, પાસવાળાને લેવાના છે. ચોક્કસ આપણે અટકાવવા જોઈએ, પણ અટકાવતી વખતે પણ યોગ્ય વિનય કે વિવેક તો જોઈએ જ. સત્તાનો અહંકાર આપણા મનમાં આવી જાય અને કોઈક ભક્તોનો દ્રોહ થઈ જાય તો ઉલટાનું ભૂંડું થતું હોય છે. અહીંયા જય વિજય પણ વૈકુંઠનાથના પાર્ષદ બન્યા છે એટલે કંઈક અહંકાર તેઓના મનની અંદર આવી ગયો. સનકાદિક ઋષિનું પોતે અપમાન કરી બેઠા. એ સમયે સનકાદિક પોતે શાપ આપે છે કે જાઓ, તમે બંને રાક્ષસ થશો. તમે અમારો દ્રોહ કર્યો છે, અમને હેરાન પરેશાન કર્યા માટે રાક્ષસ થશો. અને 3 યુગની અંદર તેઓ રાક્ષસ થયા. સતયુગની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણ, દ્વાપરની અંદર દંતવક્ર અને શિશુપાલ. બંને ખૂબ પ્રાર્થના કરે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. એ સમયે પોતે સનકાદિક સાથે સાથે કહે છે કે મારો શાપ તો હવે પાછો નહીં ખેંચી શકાય, પરંતુ આ રાક્ષસ દેહમાંથી મુક્ત કરવા માટે ભગવાન પણ તમારી સાથે સાથે પધારશે. ભગવાન વિષ્ણુ પણ સ્વયં આ પૃથ્વી પર અવતરશે અને હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુનો મોક્ષ કરવા માટે વરાહ અને નૃસિંહ અવતાર થયા. રાવણ અને કુંભકર્ણનો નાશ કરવા માટે રામા અવતાર એ પ્રગટ થશે અને દ્વાપર યુગની અંદર દંતવક્ર અને શિશુપાળ એનો નાશ કરવા માટે કૃષ્ણ અવતાર એ પૃથ્વી પર થશે. આ પ્રમાણે રાવણ અને કુંભકર્ણના નાશ માટે જય અને વિજય, જે રાવણ અને કુંભકર્ણ બન્યા હતા એના નાશ માટે રામનો અવતાર થવાનો છે, રામ પ્રભુ એ પ્રગટ થવાના છે. આ પ્રથમ પ્રયોજન, પ્રથમ હેતુ રામા અવતારનો એ શિવજીએ પાર્વતીજીને સંભળાવ્યો. પાર્વતી કહે છે કે બીજું કંઈ પ્રયોજન છે, બીજું કંઈક આવો હેતુ છે. એ સમયે શિવજી બીજો હેતુની વાત કરતા એ કહે છે કે વૃંદા એ ખૂબ જ પતિવ્રતા બાઈ હતી, સતી બાઈ હતી. એના પતિનું નામ હતું જાલંધર, પરંતુ જલંધર એ રાક્ષસી વૃત્તિનો માણસ હતો, રાક્ષસ હતો. વૃંદા ખૂબ પ્રતિવ્રતા હતી, એના સતના પ્રભાવે કોઈ દેવતાઓ એ જાલંધરનો નાશ કરી શકતા નહોતા. આ રાક્ષસ હતો, દેવોને હેરાન પરેશાન કરતો હતો, ધર્મનો નાશ કરતો અને અધર્મને પ્રોત્સાહન આપતો હતો. દેવતાઓએ ખૂબ પ્રયત્ન કર્યા, પણ આ બાઈનું સત એવું હતું, પતિવ્રતાનો પ્રભાવ એવો હતો કે કોઈ એનો નાશ કરી શકતા નહોતા. પતિવ્રતાપણું હોવું એ સારું છે, એ ધર્મ છે, પરંતુ જ્યારે જ્યારે ધર્મની ઓઠ રાખીને એ અધર્મનું પોષણ થતું હોય ભગવાન સહન કરી લેતા નથી. વૃંદા સારી હતી, પરંતુ એ અધર્મને પોષણ આપી રહી હતી એટલે એનો ધર્મ એ અધર્મ બની જાય છે. ભગવાનની દેવતાઓએ પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુ એ પોતે રૂપ બદલી જલંધરનું રૂપ ધારણ કરે છે. એના પતિ જેવો આકાર સ્વરૂપ ધારણ કરી એના પતિની ગેરહાજરી અંદર પોતે પ્રવેશ કરે, એની સાથે શારીરિક સંબંધ બાંધે છે. વૃંદાને પછી ખ્યાલ આવી ગયો. એ વખતે વૃંદા કહે છે, ડુબાડી દેથ હું મજદારમાં નહીં. અમારી એક કવિએ ખૂબ સુંદર વાત કરી છે વૃંદાના મનની ભાવનાને વાચા આપતા. ડુબાડી દેથ હું મજદારમાં નહીં, અમારી જો મને ખબર હોત કે કિનારા પણ દગો દેશે. પથિક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે. દરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું. અમારાના અનુભવ છે, તમારા પણ દગો દેશે. અહીંયા તો અમારા માણસ જેની ભક્તિ કરતી હતી એવા ભગવાને મને દગો દીધો. અને ખરેખર વૃંદા ખૂબ ગુસ્સે થઈ ગઈ. એ ભગવાનને પોતે શાપ આપે છે કે મારા પતિની ગેરહાજરીમાં તમે મને આ રીતે છેતરી. મારા પતિનું સ્વરૂપ ધારણ કરીને હું તમારું ભજન ભક્તિ કરતી હતી તો સ્વયં ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને મારી સમક્ષ આવવું હતું ને, શા માટે આવું કપટ આપે મારી સાથે કર્યું. માટે જાઓ, તમે પણ જ્યારે અવતાર લેશો, રામાવતાર ધારણ કરશો, તે સમયે તમારી ગેરહાજરીમાં મારો પતિ રાવણ બનીને આવશે અને તમારી પત્નીનું અપહરણ કરશે. વૃંદા એ પોતે જાલંધરનો આ પ્રકારે નાશ થયો એટલે પોતે પ્રભુને આવો શાપ આપે છે. ભગવાન એના શાપનો એ સ્વીકાર કરી લે છે, કારણ કે અધર્મનો ઉચ્છેદ એ ભગવાન પોતે કરવા માગતા હતા. એટલે રામાવતાર પૃથ્વી પર થયો એનો આ દ્વિતીય હેતુ,
બીજું પ્રયોજન છે. ત્યાર પછી પાર્વતીએ પૂછ્યું કે બીજું કંઈ વિશેષ વાત પ્રભુ બાકી હોય તો. એ સમયે શિવજી પોતે કહે છે કે નારદે ભગવાનને શાપ આપ્યો એની વાત શું આપ જાણો છો? પાર્વતી પૂછે છે કે નારદ તો ભગવાનના ઉત્તમ ભક્ત છે, ભગવાનનું મન કહેવાય છે, અખંડ ભગવાનનું રટણ કરતા રહે છે, લોકોને પણ ભગવાનના ભજનની અંદર જોડે છે, એ નારદ ભગવાનને શાપ શા માટે આપે? શિવજી કહે છે તો સાંભળો, ત્યારે નારદે ભગવાનને શાપ આપ્યો એની કથા હું આપને સુણાવું છું. એક સમય નારદ એ પોતે ફરતા ફરતા હિમાલયની અંદર પધાર્યા. હિમાલયની અંદર ફરતા હતા, આમ તો નારદ ક્યારેય સ્થિર રહેતા નથી, અખંડ પોતે તેઓનું વિચરણ એ ચાલુ જ હોય છે. પરંતુ હિમાલયની અંદર એકવાર તેઓને તપ કરવાનો વિચાર આવ્યો. તપ કરવું હોય તો સ્થિર તો થઈને બેસવું જ પડે, એટલે પોતે સ્થિર બન્યા છે, સમાધિ લગાવી દીધી છે, ખૂબ ઊંડા ધ્યાનની અંદર ઉતરી ગયા છે, આહાર નિંદ્રાનો બધાનો ત્યાગ કરી દીધો છે, તપની અંદર મગ્ન બન્યા છે. એ વખતે ઇન્દ્રને વિચાર થયો કે ખરેખર નારદ જો યથાર્થ તપ કરી લેશે તો મારી ઇન્દ્ર પદવી છીનવી લેશે. દરેકને ગાદીને પડી છે, અને ફિલ્મોની અંદર પણ બતાવતા કે કંઈક જાજુ તપ કરવા બેસે અને તરત ઇન્દ્રાસન ડોલવા લાગે, ઇન્દ્ર કંઈક પ્રયત્ન કરવા લાગે. અહીંયા ઇન્દ્ર પણ એવા પ્રયત્નનો પ્રારંભ કર્યો છે કે આપણી ગાદી જશે તો 60 જણા ભેગા થયા છે, અને ગાદી જશે તો કંઈ નક્કી નહીં, આ બધા અત્યારે બધું ચાલુ થયું છે ગાદી ખેંચવાનું બધું. એટલે અહીંયા પણ ચિંતા થવા લાગી છે કે ગાદી આપણી જશે તો, એટલે પ્રયત્નનો પ્રારંભ કરી દીધો એક એક ધારાસભ્યને મનાવવાનો ખેંચવાનો. અહીંયા પણ ઇન્દ્રએ કંઈક એવો પ્રયત્ન કર્યો છે, કામદેવને પોતે વશ કર્યા. કામદેવને આદેશ આપે છે કે માયા ફેલાવો, તમે શિવજીને પણ વશ કરી શક્યા હતા તો એ પુનઃ ફરીથી તમે જાગ્રત થાઓ અને આ જે નારદજી તપ કરી રહ્યા છે એના તપનો ભંગ કરો. કામદેવે માયા ફેલાવી પોતાની, કામનું જોર એ વ્યાપવા લાગ્યું છે, અપ્સરાઓને મોકલી ભોગ પદા સર્જી દીધા, વાતાવરણ એવું ઊભું કરી દીધું. પરંતુ નારદજી પોતાના તપની અંદરથી સહેજ પણ ચલાયમાન થતા નથી. કામદેવે ખૂબ પ્રયત્ન કર્યો પણ નારદ એ પોતે સહેજ પણ ડગ્યા નહીં. કામદેવ નારદના ચરણોમાં પડી ગયા, પોતાની હાર કબૂલ કરી. તે સમયે નારદે ક્રોધ કરવો જોઈતો તો કામદેવ ઉપર કે તું મને ડગાવા આવે છે, છતાં પણ નારદે ક્રોધ ન કર્યો અને પ્રિય શબ્દો કહીને એને સંતુષ્ટ કર્યો. આ કથા નારદજી ફરતા ફરતા ઇન્દ્રની સભામાં પધાર્યા અને પછી કહે છે આપે મને ભ્રષ્ટ કરવા માટે કામદેવને મોકલ્યો તો, પરંતુ મારી સામે કામદેવનું શું ચાલી શકે? હું ભગવાનનો ભક્ત, મારું મન હું વશ કરી શક્યો છું અને કામદેવ પણ મને ડગાવી ન શક્યો. આ પ્રમાણે જ્યાં પણ જાય ત્યાં પોતાની આ જીતની, પોતાની વિજયની હંમેશા વાત પોતે કર્યા કરે છે. પછી ફરતા ફરતા શિવ પાસે પધાર્યા અને શિવને કહે છે કે મેં કામ જીતી લીધો છે, કામ મારાથી જીતાઈ ગયો. અધ્યાત્મ માર્ગે કોઈ પણ દોષ જીતાયો હોય એનો અહંકાર કરવો એ અનુચિત છે. ક્યારેય કોઈ દોષ જીત્યાનો અહંકાર કોઈ પણ સાધકે કરવો ન જોઈએ. માન જીત્યાનું આપણને સહેજ અહંકાર આવી જાય કે મારો ક્રોધ જીતાઈ ગયો, મારો લોભ જીતાઈ ગયો, આવું ક્યારેય બોલી ન શકાય. ક્યારે કયો દોષ પુનઃ પાછો આવે છે કાંઈ નક્કી નથી. સૌભ્રી 60,000 વર્ષ સુધી પાણીમાં જ બેઠા હતા, કામનો એક અંકુર પણ ફૂટતો નહોતો, પણ કોણ જાણે માછલાનું મૈથુન જોઈ અને પુનઃ કામ વાસના એ પ્રજ્વલિત થઈ ઉઠી અને ફરીથી એ ગૃહસ્થાશ્રમની અંદર પોતે પ્રવેશ કરી ચૂક્યા. અધ્યાત્મ માર્ગે ગમે તેટલા ગુણ આપણી અંદર આવે છતાં પણ કોઈ દોષને જીત્યાનો અહંકાર એ ક્યારેય કરવો ન જોઈએ. પણ નારદ આ વાતોનો સ્વીકાર ન કરી શક્યા. તેઓ શિવજી સમક્ષ પોતે અહંકાર કરવા લાગ્યા છે. શિવે ના પાડી કે તમે મારી આગળ તો વાત કરી, પણ ફરતા ફરતા ક્યારેક વિષ્ણુ ભગવાન આગળ જાઓ ત્યારે ભૂલથી પણ તમે જે કામને પરાસ્ત કર્યો છે એની વાત ન કરતા. નારદે મનમાં વિચાર કર્યો કે શિવને મારી ઈર્ષ્યા આવે છે એટલે આવી વાત મને કરે છે, કારણ કે હું એનાથી આગળ વધી ન જઉં એના માટે મને ભગવાન આગળ વાત કરવાની ના પડે છે. શિવજી સમક્ષ તો પોતે ના પાડી કે હા વાત નહીં કરીએ, પરંતુ આ અહંકારની વાત સ્વપ્રશંસા મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. સ્વશ્લાઘા ન કર્તવ્ય, ક્યારે પોતાના વખાણ એ પોતાની જાતે ક્યારેય ન કરવા, ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે. પરંતુ મારો તમારો બધાનો અનુભવ છે, દિવસમાં અથવા તો મહિનામાં એકાદ વાર આપણા વખાણ જાતે ન કર્યા હોય એવો બતાવો તો ખરા દિવસ, ક્યારેક આપણા વખાણ યદિ મય ન હોતા તો, અથવા તો કંઈક ને કંઈક રીતે એ શબ્દ એ આપણા મુખની અંદરથી નીકળી જાય છે. સંતો કહે છે કે આ વખાણની ભાવના અંદરથી અહંકારનો ફોર્સ કેવો છે, ઉલટી જેવો છે. એકવાર પેટની અંદર બધું ભેગું થાય ને કચરો, અને પછી ગમે તેટલો પ્રયત્ન ઉલટીને દબાવવાનો કરીએ ને પણ કોણ જાણે બહાર નીકળી જ જાય છે. એમ અંદરથી અહંકાર એકવાર જાગ્રત થાય છે પછી એ કાઢ્યા વગર રહેવાતો નથી.
નારદજી ફરતા ફરતા વિષ્ણુ ભગવાન પાસે પધાર્યા. ભગવાન તેઓને ભેટ્યા. ભગવાન કહે છે ઘણા દિવસે પધાર્યા. નારદજી કહે છે હા ભગવાન ઘણા દિવસ વીતી ગયા. થોડાક સમય પહેલાં મને સંકલ્પ થયો કે હિમાલયમાં જઈને તપ કરીએ. મેં તપનો પ્રારંભ કર્યો અને ઘણા બધા વર્ષો વીતી ગયા. તપ કરતો તો દેવતાઓએ વિચાર કર્યો કે નારદજીનો તપોભંગ કરીએ, પણ પ્રભુ મારી સામે દેવોનું શું ચાલે. અને કામ દેવતા મને પરાસ્ત કરવા આવ્યો. ખૂબ પ્રયત્ન કર્યો, બહુ ધમ પછાડા કર્યા, પણ પ્રભુ એ કામ દેવતા મને પરાસ્ત ન કરી શક્યો. વળી પાછા મને શિવજી મળ્યા તો શિવજી મને એમ કહેતા હતા કે તમારી સમક્ષ વાત ન કરું, પણ પ્રભુ આપ તો જાણો છો ને, આ તો શિવને ઈર્ષ્યા હોય એટલે વાત કરે, બાકી મારે આપની આગળ વાત કર્યા વગર ચાલે ખરું. મારે તમારી સમક્ષ નિખાલસતાથી વાતની રજૂઆત તો ચોક્કસ કરવી જ જોઈએ ને. પ્રભુ આ તો શિવને થોડીક ઈર્ષ્યા, કારણ કે શિવે કામદેવને બાળવા માટે ત્રીજું લોચન ખોલવું પડ્યું હતું, મારે તો બેથી જ કામ પતી ગયું. શિવને તો ત્રીજી આંખ ખોલી ત્યારે કામદેવ મર્યો, મારે તો બે આંખો દ્વારા જ કામ પતી ગયું. એટલે પ્રભુ આમ તો મારી મોટપની વાત તો બીજી શું કરું, તમારી આગળ મારાથી વિશેષ કંઈ તો કહેવાય નહીં. આમ કહેતા કહેતા થોડું થોડું મોયણ નાખતા નાખતા એ ભગવાન આગળ બધી વાત પોતે કરવા લાગ્યા છે. ભગવાન વિષ્ણુ પોતે સમજી ગયા. નારદને કહે છે કે હે નારદ, તમારા સ્મરણ માત્રે, આવા સંતના સ્મરણ માત્રે તો બીજાનો કામ ટળી જાય, તો તમારામાં તો કામ ક્યાંથી સંભવી શકે, તમારામાં તો કામ ક્યાંથી હોય. નારદજી કહે છે પ્રભુ, એ બધી પ્રભુ આપની કૃપા છે. આમ બોલે છે કૃપા. નારદજી થોડાક આપણા જેવા જ છે, આમ બોલે નહીં. ઘણી વાર આપણે બોલીએ છીએ પ્રવચન પારાયણ બહુ સારી થયું હોય ને, કોઈક મળવા આવે કે સ્વામી બહુ સારું બોલ્યા, ઠીક છે બધું આ તો બાપાની કૃપા છે. આમ બહારથી મોઢામાંથી બાપાની કૃપા શબ્દ નીકળે, પણ અંદરથી તો અહંકારનો બિલાડો એ ખરેખર બહુ જાગ્રત હોય છે કે આ તો હું તૈયારી કરું છું, હું આટલી મહેનત કરી, સત્સંગ શિક્ષણ પરીક્ષામાં આપણો નંબર આવે સંસ્થામાં, કોઈ કે ખરેખર ખૂબ સારો નંબર લાવ્યા, તમે મહેસાણાનું ગૌરવ વધાર્યું. ના ના કે આપણે શું ગૌરવ વધારવાના, આ તો બાપાની કૃપાથી. બહાર બાપાની કૃપા બોલાય ને અંદર મહેનત કરેલા કલાકોની ગણતરી થાય કે આટલી બધી મહેનત કરી પછી નંબર આવે જ ને. આમ બહાર આપણે બોલીએ છીએ જુદું, અંદર અહંકાર હોય. કોઈ પૂછે આ ઘર કોનું છે, સંતો આવે ને સ્વામી આ તો બધું બાપાનું જ છે ને, એ ઘણી વાર આપણે બોલતા હોઈએ છીએ. ગાડી કોની છે, બધી બાપાની જ છે, પણ ક્યારે વાપરવા ન આપે, બાપાની બાપાની કીધા કરે, પણ ક્યારે સંતોને જવું હોય અથવા કોકને કામ હોય છે બાપાની, પણ ક્યારે વાપરવા આપે નહીં. આ પ્રકારની આપણી ભાવના હોય છે. બોલીએ ખરા, કાર્યનો સંપત્તિનો કળાનો મનમાં પૂર્ણ અહંકાર હોય, છતાં પણ બહારથી આપણે બાપાનું મહારાજનું નામ એને આગળ રાખીને પોતાના અહંકારને પુષ્ટ કરતા હોઈએ છીએ. વિષ્ણુ ભગવાન તો અંતર્યામી હતા. ભગવાન પોતે જાણી ગયા. ભગવાને પોતે સંકલ્પ કર્યો. શું સંકલ્પ કરે છે એની વાત કરતા તુલસીદાસ લખે છે, કરુણાનિધિ મન દીખ બિચારી ઉરે અંકુરે ગર્ભ તરુબારી બેગી સોમય ડારી હું ઉખારી પન મારસે વકહિત કારી મુનિ કરહિત મમ કૌતુક હોઈ અવસી ઉપાય કરબી મે સોઈ. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે કરુણા નિધિ મન દીખ વિચારી ઉર અંકુર એવું ગર્ભ તરુ બારી. નારદના ઉરની અંદર, નારદના હૃદયની અંદર એક અંકુર ફૂટ્યો છે. શેનો અંકુર? માનનો અંકુર, મદનો, અહંકારનો એક અંકુર ફૂટ્યો છે. બેગી સોમય ડારી ઉખારી, એ અંકુર મોટું થઈને જાડ બને એ પહેલાં એ અંકુરને મારે ઉખાડી નાખવો છે, કારણ કે પન હમાર સેવક હિતકારી. ભગવાનની પ્રતિજ્ઞા છે, ભગવાન એ ભક્તોના હંમેશા હિત કરનારા છે, હિત ચિંતક છે. એટલે ભગવાને પોતે સંકલ્પ કર્યો છે કે મારા મુનિનું હિત થાય એવો હું ઉપાય કરીશ. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 62ના વચનાવતની અંદર કહે છે કે ભગવાન તો ગર્વગંજન છે. ભગવાન બીજું કંઈ આપણી પાસેથી સ્વીકાર કરતા નથી. ગઢપુરની અંદર એકવાર મહારાજને સોમબાફોઈએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આપ શું જમો છો, એ વખતે મહારાજ પોતે બોલ્યા હતા કે મારા ભક્તના હૃદયની અંદર જે કંઈ અહંકાર ઉદય થાય છે એ અહંકાર અમે જમીએ છીએ. માન ભગવાન પોતે જમી જાય છે. ભક્તને જે કંઈ અહંકાર ઉત્પન્ન થયો હોય એ કોઈકની અંદર પ્રવેશ કરીને અથવા તો ભગવાન સ્વયં પોતે કંઈક એવું નિમિત્ત ઊભું કરી અને અહંકારનો પોતે નાશ કરી નાખે છે. ભગવાન જાણે છે જીવની અવળાઈ. ભગવાન જાણે છે કે જીવને સહેજ યશ મળશે અને પોતાની જ વાત કરશે. કેન ઉપનિષદની અંદર ખૂબ સુંદર કથા આવે છે. દેવ અને દાનવોનું યુદ્ધ થતું હોય છે. દાનવો ખૂબ બળની અંદર હોય છે. દાનવો પરાસ્ત થતા નથી. દેવો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન કંઈક હેલ્પલાઇન આપો, અને ભગવાન કંઈક મદદ કરે છે. અને ખરેખર ભગવાનની મદદ દ્વારા
દેવતાઓ પોતે જીતી શક્યા, પરંતુ જીત પછી પાર્ટી ગોઠવી, શેમ્પેઇન પાર્ટી બધા ગોઠવતા હોય છે ને વિજયની અંદર, એવી કંઈક પાર્ટી ગોઠવી છે. દારૂની પ્યાલીઓ એ દેવતાઓ પરસ્પર એકબીજાને પાઈ રહ્યા છે, આનંદ ઉત્સવ સુરાનું પાન પોતે કરી રહ્યા છે, અનેક બીજા પોતે બડાશ મારી રહ્યા છે. એ વખતે અગ્નિ દેવતા પોતે ઊભા થયા. અગ્નિ કહે છે, આ તો મારું જોર, એટલે યુદ્ધની અંદર બધા વિજય પ્રાપ્ત કરી શક્યા. વાયુ દેવતા પોતાની વાત કરવા લાગ્યા, વરુણ જળ પોતાની વાત કરવા લાગ્યા. ભગવાને વિચાર કર્યો કે મારી મદદથી, મારી કૃપાથી આ વિજય પ્રાપ્ત કરી શક્યા, અને દેવોના મનમાં અહંકાર કેમ પ્રવેશ કરી ચૂક્યો. ભગવાને એક યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું, પોતે નીચે પધાર્યા, અને પછી ત્યાં ઇન્દ્રના દરબારની અંદર પ્રવેશ કરવા જતા હતા, કોઈક સેવકે અટકાવ્યા. ભગવાન કહે છે, જ્યાં અંદર જઈને ઇન્દ્રને બોલાવી લાવ. અંદર જઈને વાત કરી કે એક યક્ષ પધાર્યા છે. ઇન્દ્ર જાતે ન પધાર્યા, પહેલાં વાયુ દેવતાને મોકલ્યા. વાયુ દેવતા ત્યાં પધારે, યક્ષની સામે પૂછ્યું કે તું કોણ છે? એ કે, મારી વાત પછી પહેલાં તું કોણ છે વાત કર. એ વખતે પેલા વાયુ દેવતા કહે છે, મને ઓળખતો નથી, સમગ્ર પૃથ્વીનું, સમગ્ર જીવ પ્રાણી માત્રનું સંચાલન કરનાર હું વાયુ છું. આજે જેટલા કંઈ જીવ વનસ્પતિ માત્ર જીવી રહ્યા છે એ મારા પ્રતાપે જીવી રહ્યા છે, હું દારૂ તો શું કરી શકું? કંડલામાં વાવાઝોડું આવ્યું તો મોટા મોટા ગરડરો વાળી નાખે. અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં મોટી મોટી શિપ, હજારો ટનની શિપ, એને ઉંચકી ઉંચકી નાખી પલટાવી નાખું, એ મારી તાકાત છે. બોલ, તારે શું કામ કરવું છે? એ વખતે યક્ષ કહે છે, બીજું વિશેષ કંઈ કામ કરવું નથી, આ ઘાસનું તણખલું પડ્યું છે એને અહીંયાથી થોડુંક દૂર ખસેડી આપોને. એ કે, મારી મશ્કરી કરે છે કે? આટલા મોટા મોટા મકાન હું પાડી નાખું, ઘાસના તણખલાને હટાવવાની વાત કરે છે? એ કે, મહેરબાની કરીને આટલું તો કરી આપો, બીજું કંઈ મારે જોઈતું નથી. અને વાયુ દેવતાએ પ્રયત્ન કર્યો, એક ફૂટ શું, એક સેન્ટીમીટર નહીં, એક મિલીમીટર પણ તણખલું ખસેડી ના શક્યા. બહુ પ્રયત્ન કર્યો, બધા ગેસીસ જેટલા કંઈ હોય એટલા બધા છોડ્યા, પરંતુ કંઈ કામ થઈ ન શક્યું. એટલે એકદમ ઉદાસ થઈને બેક ટુ પેવિલિયન, ડકની અંદર પાછા પધારી ગયા, કંઈ કામ ન થયું એટલે. અને પછી ઇન્દ્રે આગળ જઈને સિંહાસન પર નીચું મસ્તક કરીને બેસી ગયા. ઇન્દ્રે જાણ્યું કંઈક આગું પાછું થયું લાગે છે. બીજાને જળના દેવતાને મોકલ્યા, ત્યાં પધાર્યા. પહેલાં એ પૂછ્યું, તો કોણ છે? હું જળનો દેવતા છું, બોલો તારે શું કામ કરવું છે? એ કે, મારું આ તણખલું થોડું ભીંજવી આપો. એક ભીંજવાની શું વાત કરે છે? હમણાં છાપામાં વાંચ્યું નહીં મુંબઈની અંદર કેટલી તકલીફ મારા થકી જ થઈ ગઈ કે? અને આ સુનામી આવી જાય ને હું નક્કી કરું તો ભલભલાને પછાડી નાખું. કોઈ નગરપાલિકાની તાકાત નથી ગટરો ઉભરાઈ જાય પછી રિપેર કરી શકે કે? બધી ગટરોને બધું ભરી નાખું, એક સામટો એક એક દિવસમાં 30-30-40 ઇંચ પડી જવું ને, પછી કોઈની તાકાત નથી વ્યવસ્થા કરી શકે. એ મારામાં તાકાત છે, તું મને તણખલું ભીંજવાની વાત કરે છે? એ કે, બીજું બધું પછી કરજો, બીજો ઘણો મોટો કોન્ટ્રાક્ટ આપીશ, પણ પહેલાં આટલું કામ કરી આપો. એ વખતે પેલા એ પ્રયત્ન કર્યો, એક તણખલું પણ ભીંજવી ના શક્યા. ફરીથી આ પણ પાછા બેક ટુ પેવિલિયન. અગ્નિ દેવતા પધાર્યા. અગ્નિને કહે છે, બોલો તમે કોણ છો? અગ્નિ દેવતા, બધું પ્રજ્વલિત કરી નાખું. એ કે, આટલું તણખલું જરા બાળી આપો. એ કે, તણખલું બાળવાની શું વાત કરો છો? મોટા મોટા અમેરિકાની અંદર જંગલો બાળી નાખું છું, હેલિકોપ્ટર દ્વારા વૃષ્ટિ થાય, વરસાદ પાડે, છતાં પણ ક્યારેય આગ ઓલાય નહીં, એવી મારામાં તાકાત છે, શક્તિ છે, તું એક તણખલાની વાત કરે છે? એ કે, મહેરબાની કરીને આટલી કૃપા કરો. પ્રયત્ન કર્યો, ખૂબ પ્રયત્ન કર્યો, દમ પછાડા કર્યા અગ્નિ દેવતાએ, એક તણખલાને બાળી ન શક્યા. ખૂબ ઉદાસ થઈ ગયા, પુનઃ પાછા પધાર્યા. ઇન્દ્ર સ્વયં પધાર્યા અને ખરેખર મસ્તક ઝુકાવ્યું કે કોણ છો તમે? એ વખતે ઉમાદેવી પ્રગટ થયા અને ભાન કરાવે છે કે મૂર્ખાઓ, જેના લીધે તમે વિજય પ્રાપ્ત કરી શક્યા એ સાક્ષાત ભગવાન પોતે યક્ષનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. તમે એક તણખલું બાળી શકો એવી તાકાત નથી, એક તણખલાને ભીંજવી શકો, એક તણખલાને ઉડાવી શકો એવી કોઈનામાં સહેજ પણ તાકાત નથી, છતાં પણ અહંકાર કરો છો. માણસ માત્રની આ વૃત્તિ છે, કંઈક સહેજ સત્તા યશ પ્રાપ્ત થાય એટલે મારા થકી થયું, બાકી આપણાથી કંઈ થઈ શકે એવું નથી. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરની અંદર દરબાર ભરીને બેઠા હોય છે, એ વખતે બધા હરિભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ, ઘણા સમયથી વરસાદ થતો નથી, આપ કંઈક કૃપા કરો. મહારાજ કહે છે, આ સુરા બાપુ બેઠા છે એને વિનંતી કરો. સુરા ખાચર કે, મને શું વિનંતી કરે? કરતા હર્તા તો આપ છો, આપને પ્રાર્થના કરે છે. દાદા ખાચર બીજા પણ જે હરિભક્તો હતા મહારાજને કહે છે, મહારાજ વરસાદ પાડો ને. મહારાજ કે, અમારે તો પાડવો જ, પણ સુરા ખાચર પાડવા દેતા નથી. સુરા ખાચર કે, હું તો તૈયાર જ છું. મહારાજ કહે, જુઓ હું 1 થી 10 સુધી ગણીશ, અને સુરા ખાચર એમ બોલે કે વરસાદ વરસો તો ધોધમાર વરસાદ આપણે વરસાવો. બધા રાજી થઈ ગયા કે સુરા ખચ્ચર તો આપણો જ માણસ છે, હમણાં બોલી જશે. અને મહારાજે ગણતરી કરવાનો પ્રારંભ કર્યો, 1 2 આ બાજુ બધા સુરા ખચ્ચરને કે, બોલ સુરા, બોલી જા જોરથી કે વરસાદ વરસો. 2-3 વાર બોલી જા કે, કદાચ એકમાં આગું પાછું આંબળવામાં તકલીફ થાય તો કે. 2-3 વાર બોલી જા. સુરા ખચ્ચર બોલવાનો પ્રારંભ કરે છે પણ કંઈ બોલતા નથી. 3-4-5 સુધી પહોંચાયા. બધા સુરા ખચ્ચરને ગોદા મારેલા, બોલલા
આ પાંચે પહોંચી ગયા, હવે તો માંડ થોડાક જ બાકી રહ્યા છે. ઘણો બધો પ્રયત્ન કરે, 6, 7, 8, 9 ને એમ કરતાં કરતાં બધા સુરા ખર્ચરની ટોળે વળી ગયા હતા. ખૂબ પ્રયત્ન કર્યો, કેટલાકે તેનું મોઢું પહોળું કરીને બોલાવવા પ્રયત્ન કરે છે, પણ 10 બોલાઈ ગયા. બધા મહારાજ કહે છે કે બસ હવે પૂરું થઈ ગયું. બધા સુરા ખાચરને ફરી વળ્યા, જેવું 10ની પૂર્ણાહુતિ થઈ અને સુરા ખાચર કે ધોધમાર વરસાદ વરસો, મહારાજ કે ના કે કાઉન્ટિંગ પૂરું થઈ ગયું, કે હવે ના ચાલે. 1 થી 10 સુધી ગણતરી થઈ ગઈ. બધા એ સુરા ખાચરને ખૂબ ધમકાયા, કલા સુરા 1 થી 10 સુધી કેટલો ટાઈમ મળ્યો, એમાં એક વાક્ય ના બોલી શકાય. સુરા ખાચર કે માર તો ઘણું એ બોલતું હતું, એક એક વખતે 10-10 વાર બોલવું હતું, કે એક આંકડો બોલે ને વરસાદ વરસો, બે બોલે ને વરસાદ વરસો, એવું 10 વાર બોલવું હતું, પણ બોલાય તો ને કોણ જાણે જીભ ઉપર 1000 ટનનું વજન મુકાઈ ગયું, એવી જીભ ભારે થઈ ગઈ હતી. બોલી ન શકાય, મહારાજની ઈચ્છા હોય એટલું જ આપણે બોલી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીએ 4થા પ્રકરણની વાતમાં લખ્યું છે, ચાલવામાં, બોલવામાં, હરેક ક્રિયામાં જે કંઈ સૂજી આવે તે ભગવાનની પ્રેરણા છે એમ સમજવું. આજે હું બોલી શકું છું, આપ સાંભળી શકો છો, કંઈક કામ કરી શકીએ, સેવા કરીએ, મંદિરની જમીન લઈ શકીએ, કંઈક કામ કરી શકીએ. દિલ્હી અક્ષરધામની જમીનમાં આપણો કદાચ કંઈક બુદ્ધિ ચાલી હોય, આપણને એમ થાય કે મેં કામ કર્યું, ભૂલી જવું, ક્યારે આપણાથી કંઈ કામ થતું જ નથી. ભગવાનને સંત એ આપણને નિમિત્ત બનાવે છે. આપણે કોઈનું પાલન પોષણ કરતા હોય, આપણને એમ થાય ઘરના તમામ સભ્યોનું તો પાલન પોષણ હું કરું છું ને, મંત્રીઓને એમ થાય કે ગુજરાતનું હું ચલાવું છું ને, ભાઈ ગુજરાતનું કે ચલાવવાવાળા તો ભગવાન છે. શિવાજીના મનમાં કંઈક આવો અહંકાર થયો કે સમગ્ર મહારાષ્ટ્રનું પાલન પોષણ હું કરું છું. સમર્થ સ્વામી રામદાસના મનની અંદર ખબર પડી કે શિવાજીને અહંકાર થયો છે. એકવાર સરોવર કિનારે લઈ ગયા અને સરોવરના તટ ઉપર ત્યાં 12 જગ્યા ઉપર કેટલાક માટીના ઢેફા પડ્યા હોય, એ માટીનું ઢેફું ઊંચું કર્યું તો નીચેથી નાનકડું એક દેડકાનું બચ્ચું નીકળ્યું. અને પછી શિવાજીને સમર્થ સ્વામી રામદાસ કહે છે કે આને જમાડવા માટે થાળી વાડકી તું મોકલે છે, આને કોણ જીવાડે છે? શિવા, તારા મનમાં ખોટો અહંકાર ન કરીશ કે સમગ્ર મહારાષ્ટ્રના તમામ જીવોનું પોષણ હું કરું છું, બધાને જમાડનારા એ ભગવાન છે. લક્ષ્મીજીનો અને વિષ્ણુનો પણ કંઈક આવો પ્રસંગ છે, કીડીનું પોષણ કોણ કરે છે? લક્ષ્મીજીના કપાળની અંદરથી ચાંદલાનો ચોખ્ખો પડ્યો અને ભગવાને એનું પોષણ કર્યું. એટલે કે બધાનું પોષણ કરનારા ભગવાન છે, પરંતુ માણસના મનની અંદર અહંકાર એક પ્રકારે આવો થઈ જતો હોય છે. પરંતુ ભગવાનનું તો બિરુદ છે, એ બધાનો અહંકાર ટાળશે. પરમહંસોએ પોતાના પદની અંદર લખ્યું છે, સખી અંગ અભિમાન આણીશમાં. પરમહંસો શું કહે છે? સખી અંગ અભિમાન આણીશમાં, સખી અંગાયાભિમાન આણીશમાં, રાખે ગણતી રે, રાખે ગણતી રે, સખી તાહેરા ગુણ કે મેલી દે મન નામ રોડને. સખી અંગ અભિમાન આણીશમાં, રખી ગણતી રે સખી તાહેરા ગુણ, સખી ગર્વ ગંજન એનું નામ છે. સખી ગર્વ ગંજન એનું નામ છે. ભગવાનનું નામ શું છે? ગર્વ ગંજન છે. એ પોતાના ભક્તના હૃદયની અંદર ગર્વ ઉત્પન્ન થયો હોય એનો નાશ એ પોતે કરી નાખશે. અહીંયા નારદના મનની અંદર ગર્વ થયો છે, એનો નાશ કરવા માટે ભગવાને પોતે સંકલ્પ કર્યો. નારદજી અહંકાર સાથે પોતે ભગવાનને પ્રણામ કરી અને ત્યાંથી નીકળ્યા અને ભગવાન વિષ્ણુએ સંકલ્પ માત્રે એ માયાનું સર્જન કરી દીધું. ભગવાને એક માયાવી નગરી આખી ઊભી કરી દીધી છે, બનાવટી નગરી. 400 ગાઉની અંદર આખી આ નગરી ફેલાયેલી છે. એ નગરીના રાજા શાસનકર્તાનું નામ છે શિલનિધિ રાજા. શિલનિધિ રાજા એ નગરીના પોતે રાજા છે અને રાજ્યની અંદર આનંદ મંગલનું ઉત્સવનું આખું વાતાવરણ છે. નારદજી પ્રવેશ કરે છે. કેટલાક લોકોને પૂછ્યું કે રાજ્યની અંદર શું ઉત્સવ છે, અને રાજા પણ સામેથી સત્કારવા માટે પધાર્યા. નારદજીએ રાજાને પૂછ્યું કે રાજાજી, શું તમારા રાજ્યની અંદર કંઈ ઉત્સવ છે? એ વખતે શિલનિધિ રાજા કહે છે કે મુનિ, મારી એકની એક દીકરી છે, એનું નામ છે વિશ્વમોહિની. સમગ્ર વિશ્વને મોહ પમાડે એવું એની અંદર રૂપ છે. એ વિશ્વમોહિનીની ઉંમર થઈ છે, એનો વેવિશાળ એનું લગ્ન કરવાનું છે. એટલે યોગ્ય મૂર્તિયાની શોધની અંદર અમે તપાસ કરી રહ્યા છે, સ્વયંવરનું આયોજન અમે કરવા માગીએ છીએ, એનો આ ઉત્સવ છે. આપ મારા દરબારની અંદર, મહેલની અંદર પધારો. નારદ મુનિ મહેલની અંદર પોતે પધાર્યા છે. રાજાએ ઉચિત આદર સત્કાર કર્યો, રાજાએ પ્રણામ કર્યા. એ વખતે રાજા પોતાની દીકરીને વિશ્વમોહિનીને આ નારદ મુનિની સમક્ષ લાવ્યા. રાજાએ પોતાની કન્યાને ઋષિના ચરણોમાં વંદન પ્રણામ ન કરાયા,
પણ લખે છે ગ્રંથોની અંદર કે રાજાએ પોતાની છોકરીને બતાવી. હવે ઋષિને મુનિ સમક્ષ કોઈ દિવસ પોતાની દીકરી એ બતાવવાની ન હોય, પરંતુ પોતાની દીકરી બતાવી અને એ વખતે નારદ મુનિની પણ નજર ગઈ, સ્ત્રીની સામે ઋષિની નજર ગઈ અને મનની અંદર કઈ ચળબળાટ એ શરૂ થયો. એમાં પાછા ઋષિએ પૂછ્યું કે મુનિ, મારી દીકરીને કેવો વર પ્રાપ્ત થશે એ તમે જરાક જોઈ આપો ને. નારદના મનમાં થયું કે મારા કરતાં કોઈ સારો મુહૂર્તિયોને મળશે નહીં. હતા ભગવાનના ભક્ત, બ્રહ્મચર્યનિષ્ઠ હતા, પણ એકવાર રૂપ જોયું ને આવા સંકલ્પ થવા લાગ્યા. એમાં પણ પાછા પેલા રાજાએ વાત કરી કે મારી દીકરીનો હાથ જોઈ આપો. હવે કોઈ દિવસ સાધુ એ સ્ત્રીના હાથ જોવાય નહીં, આમ તો કોઈના હાથ ના જોવાય, કારણ કે ભગવાને જે નક્કી કરી આપ્યું છે લખેલું જ છે, કોઈ દિવસ રેખામાં જોવા માત્રથી કંઈ ફેરફાર થવાનો નથી. છતાં પણ નારદે આ વિશ્વ મોહિનીનો હાથ પકડ્યો અને સંતો વાત કરે છે કે લેધર કરંટ લાગ્યો, હાથનો સ્પર્શ થયો અને ખરેખર નારદના મનની અંદર વિકાર ઉત્પન્ન થઈ ગયો. રાજા પૂછે છે કે બોલો તો ખરા મુનિ, કેમ ચૂપ થઈ ગયા? નારદ ગળિતની અંદર હાથની અંદર જોવે, ફરીથી પેલીના મુખારવિંદ સામે જોવે, હાથમાં જોવે, મુખ જોવે. નારદના મનની અંદર વિશ્વ મોહિનીનું મન વસી ગયું છે, એનું મુખ એ વસી ગયું. અને પછી પેલા રાજા પૂછે છે કે બોલો તો ખરા મારી દીકરીને કોણ પરણશે? હવે એની હથેળીમાં એવું લખ્યું હતું કે સમગ્ર સૃષ્ટિનું પાલન કરનારા એ ભગવાન વિષ્ણુ એને પરણશે, પરંતુ નારદ પોતે એવું બોલ્યા કે આને જે પરણશે એ સૃષ્ટિનું સંચાલન કરશે, આને જે પરણશે એ સૃષ્ટિનું સંચાલન કરશે. એમ નહોતું લખ્યું સંચાલન કરે છે એ પરણશે, પરંતુ નારદે કામ મુનિને પણ ખોટું બોલાવે છે, અસત્યનું ઉચ્ચારણ એ નારદ પોતે કરી રહ્યા. એ વખતે નારદજીએ મનમાં સંકલ્પ કર્યો કે લગ્ન કરવા તો આની સાથે જ હવે લગ્ન કરવા છે. રાજાને પૂછે છે કે બોલો સ્વયંવરનું આયોજન ક્યારે છે? પેલા કહે કે પ્રભુ તમારે આની અંદર હાજરી આપવી છે. નારદજી ફોડ પાડતા નથી કે વરરાજા બનીને હાજરી આપવી છે, રાજાને તો કહેવાય નહીં એ સમય, કારણ કે નહીં તો રાજાને મનની અંદર પાછું દુઃખ થાય કે આવા સાધુ ક્યાં પરણવા તૈયાર થયા. એટલે રાજા કહે છે કે બે દિવસ પછી આ પ્રમાણે સ્વયંવરનું આયોજન કરેલું છે, એની અંદર બધા દેશ વિદેશથી મૂર્તિયા બધા રાજકુંવરો એ બધા અહીંયા પધારવાના છે. નારદજીએ મનમાં વિચાર કર્યો કે આપણે પણ મૂર્તિયા બનવું છે, પરંતુ રૂપ જોઈએ ને, મારા માથે તો જટા છે, શરીર ઉપર વગવા કપડાં છે, આવા કપડાવાળાને કોણ વરે? તો સારામાં સારા કપડાં ધારણ કરવા પડશે, રૂપ બનાવવું પડશે, મેકઅપ કરવો પડશે, પહેલાં તો રૂપ તો પ્રાપ્ત થવું જોઈએ ને સારું. એટલે ભગવાન પાસે પોતે પધાર્યા રૂપ પ્રાપ્ત કરવા માટે. એ સમયથી કદાચ ચાલ્યું આવતું હશે, ગુણની સામે કોઈ જોતા જ નથી, રૂપ હા ચહેરો ગમી જાય એટલે સહેજે સહેજે પાકું થઈ જાય. એમ અહીંયા પણ રૂપની નારદજીએ વિનંતી કરી, ભગવાન પાસે પોતે પધાર્યા અને ભગવાન સમક્ષ વિષ્ણુ સમક્ષ ગઈ અને પછી પોતે વિનંતી કરતા કહે છે, અતિ આરતી કહી કથા સુનાઈ, કરે હું કૃપા કરી હોહી સહાઈ, આપન રૂપ દેહું પ્રભુ એહી મોહી, આન બાતી નહીં પાવઉ ઓહી, જેહી બિધિનાથ હોઈ હી તહી મોરા, કરહું સો બેગી દાસ મેં તોરા, નિજ માયા બલ દેખી બિસાલા, હી અહંસી બોલે દીન દયાલા. નારદજીએ ભગવાન વિષ્ણુને વિનંતી કરતા કહે છે, હે પ્રભુ આપનું રૂપ મને આપો, કારણ કે ભગવાનનું વિશેષણ રૂકમણીએ પત્રની અંદર લખ્યું તો ભગવાનને સંબોધન ત્રિભુવન સુંદર, કે પ્રભુ ત્રણેય લોકની અંદર સૌથી સુંદરમાં સુંદર તમે છો, આપનું રૂપ ખૂબ સુંદર છે, અનંત કામદેવને લજ્જા પમાડે એવા રૂપવાન તમે છો. અને ભગવાન વિષ્ણુનું રૂપ તો નારદજીએ જોયું જ હોય, વારંવાર મળવા જતા હોય. એટલે નારદે વિચાર કર્યો કે બીજા માણસોનું રૂપ લેવું એના કરતાં ભગવાન વિષ્ણુનું રૂપ જ આપણે ધારણ કરીએ. ભગવાન પાસે ગયા અને ભગવાનને કહે છે, ભગવાન તમારું રૂપ મને આપો. ભગવાન વિષ્ણુને મનમાં સંકલ્પ થાય છે કે હંમેશા તો મારી ભક્તિ માગતા હોય, આજે રૂપ કેમ માગે છે? નારદજી મનમાં ભગવાનને કહે છે, ભગવાન રૂપ આપો, નહીં તો રૂપ વગર પેલી વિશ્વ મોહિની મારી સાથે લગ્ન નહીં કરે, મહેરબાની કરીને તમારું રૂપ એ મને આપો, હું તમારો દાસ છું. સાથે સાથે થોડું ઘણું ભક્તપણું તો નારદમાં હતું જ, ભક્તિ તો હતી જ. એટલે પોતે શું બોલ્યા, જેહી બીધી નાથ હોય હિત મોરા, જે રીતે મારું હિત થાય એવું કંઈક તમે કરો.
પહેલાં રૂપ માગ્યું પણ કંઈક ભગવાનની કૃપાથી આવું બોલાઈ ગયું કે પ્રભુ જે રીતે મારું હિત થાય એવું તમે કંઈક કરજો. ભગવાન વિષ્ણુ એ પોતે મનની અંદર મલકાય છે કે બહુ મોટી મોટી વાતો કરતા હતા, કામદેવને જીતી લઈ ગયો, બરાબર લપટમાં આવ્યા છે, આજે તો પણ થોડાક નચાવા છે એટલે આખી જિંદગી સીધા થઈ જાય, ફરીથી ક્યારે બોલે નહીં. અને ભગવાને પોતાની માયાનો પેચ બરાબર લગાવ્યો છે, મનની અંદર હાસ્ય કરી રહ્યા છે. અને ભગવાન પોતે કહે છે, જેહી બીધી હોઈ પરમહિત નારદ સુનહુ તુમાર, સોઈ હમ કરબ ન આન કછુ વચન ન મૃષા હમાર. આગળ તુલસીદાસ પોતે ચોપાઈની અંદર લખે છે, કુપથ માગરુજ બ્યાકુલ રોગી બૈદન દેહી સુન હું મન જોગી, એહી બિધિ ત તુમાર મય દર ઉહી કહી અસ અંતર હિત પ્રભુ ભયઉ. ભગવાન વિષ્ણુ કહે છે કે તમે ખરેખર માગ્યું એવું જ આપીશ, તમે બોલ્યા કે મારું હિત થાય એમ કરજો, ખરેખર આજે તો તમારું હિત થાય એમ જ કરવું છે. પછી તુલસીદાસ લખે છે કે કોઈકને રોગ થયો હોય, રોગીને, અને માણસ કુપથ્યની માગણી કરે તો એના ડૉક્ટર કે એના માતા પિતા એ બાળકને ક્યારે એ રોગની અંદર વધારો થાય એવું ઔષધ કે અથવા તો એવું કંઈ ખોરાક ક્યારેય આપતા નથી. વડોદરાની અંદર એક બાઈનો દીકરો માંદો પડ્યો, ખૂબ નાનકડો હતો, અને ડૉક્ટરે બંધી કરી કે દૂધને લીધે રોગ થાય એવું છે, ભારે બીમારી છે, એને મહેરબાની કરીને દૂધની કંઈ આઈટમ ખવડાવતા નહીં અને દૂધ પીવડાવતા નહીં. ઘણા બધા દિવસો વીત્યા, બાળક રડવા લાગે, બાળક બહુ આગ્રહ કરે છે કે મમ્મી મને દૂધ આપો, અને ઘણા બધા દિવસો સુધી બાળક રડે, માતાથી જોયું ન ગયું, અને માતાએ થોડુંક દૂધ પાયું અને છોકરો એકદમ સિરિયસ થઈ ગયો, છોકરો મૃત્યુ પામ્યો. ડૉક્ટરે પૂછ્યું કે મેં વાત કરી હતી છતાં પણ તમે કેમ આવું કર્યું, એ કે બાળક બહુ આગ્રહ કરતો હતો એટલે મારાથી રહેવાયું નહીં, એટલે દયાએ વશ થઈ અને મેં એને થોડુંક દૂધ પાયું. ડૉક્ટર કે તમે દયા નથી કરી એના, એની તો તમે હિંસા કરી છે, એને નહોતું આપવા જેવું, ન આપ્યું હોત તો બાળક જીવી જાત. અહીંયા નારદે માગણી કરી છે, ભગવાન નહીં આપે કારણ કે એમને જીવાડવા છે, અધ્યાત્મ માર્ગે એમનું પતન થવા દેવું નથી, એટલે ભગવાનની આ રીત છે. આમ ભગવાનની રીત થોડીક વિચિત્ર લાગી આપણને, ભગવાન શા માટે આવું કરતા હશે. ભગવાનની રીત વિચિત્ર છે પરંતુ એમનો હેતુ શુદ્ધ હોય છે. એકવાર એક ગામની બહાર બધા લીમડાના બધા ઝાડ હોય છે, લીમડાના ઝાડ ઉપર ઊંચી ટોચ ઉપર એક કાબરનું બચ્ચું એક એક ઉડવા માટે જતું હતું. ઉત્તરાયણનો સમય કંઈક પૂરો થયો હશે અને ઝાડ ઉપર પતંગ બધા ટીંગાઈ ગયા હોય, એની દોરી પણ બધી લટકતી હોય, એમાં કાબરના બચ્ચાનો પગ એ દોરીની અંદર ભરાઈ ગયો અને આખું બચ્ચું એ ઝાડ પર ઊંધું થઈ ગયું છે, ડાળી ઉપર એક પગ ખાલી દોરીની અંદર લટકાઈ ગયો છે અને બરાબર એવો વીંટળી ગયો છે. કાબરનું બચ્ચું પ્રયત્ન કરે છે છતાં પણ પગ નીકળતો નથી, ખૂબ પ્રયત્ન કર્યો. એના માતા પિતાને એના બીજા કંઈ પરિવારજનોને ખબર પડી ગઈ કે બચ્ચું ભરાઈ ગયું છે અને બધા ચિત્કાર કરી ઉઠ્યા છે, બૂમો પાડે છે, પણ બચ્ચાને નીકાળે કરી તે. એ લોકો પ્રયત્ન કરવા જાય છે પણ એને કાઢી શકતા નથી. નીચે ગામના માણસો પણ ટોળી વળી ગયા, સીડી લાવવી પણ સીધી ત્યાં સુધી પહોંચેવી નથી, કઈ બાજુ ઊભી રાખવી, એકદમ ઝાડની નાનકડી કુમળી ટોચ ઉપર આ ઘટના બની રહી છે. લોકોની આંખમાં આંસુ આવે છે કે ભગવાન શા માટે આવું કરતા હશે, ભગવાન નાનકડા બચ્ચાનો શું દોષ છે. એ જ વખતે અચાનક એક મોટો કાગડો આવ્યો અને કાગડો આવી અને કાબરનું બચ્ચું જે લટકતું હતું એની પીઠ ઉપર ચાંચ મારવા લાગ્યો. ફરીથી લોકોને ભગવાન ઉપર તિરસ્કાર થયો કે ભગવાન બચ્ચું આટલું તો દુઃખી થતું હતું એની અંદર પાછા તમે આ શું ઓછું છે કે કાગડો પેલો માંસનો લોચો ખેંચવા જાય છે અને કાગડો ગળીએ ગળીએ એ પેલા કાબરના બચ્ચાને પેટને પકડવા જાય પણ એની ચાંચની અંદર એનું પેટ આવતું નથી. અનેકવાર કાગડાએ પ્રયત્ન કર્યું, એનું બચ્ચાનું પેટ આવી ગયું, જેવું ખેંચવા ગયો અને તરત કાબરનું બચ્ચું દોરીમાંથી નીકળી ગયું અને કાગડાની ચાંચમાંથી પણ નીકળી ગયું અને ઉડવા લાગ્યું. ભગવાનની રીત થોડી વિચિત્ર છે, બચાવવું તું બચ્ચાને પણ કાગડાના નિમિત્ત દ્વારા બચાવવું તું, બીજા કોઈએ પ્રયત્ન કર્યો એ રીતે નહીં. કાગડો ચાંચ મારે એને ખેંચે એના દ્વારા બચ્ચાનો પગ એ દોરીમાંથી નીકળી જાય, રીત ભગવાનની આપણને થોડીક વિચિત્ર લાગે છે પણ એ મારું તમારું દરેકનું હિત કરવા જતા હોય છે. મહારાજે પેલા ગાડાવાળાને માર ખવડાયો, કેટલું વિચિત્ર લાગે કે બેસાડે એનો બદલો આવો, પણ માર ખવડાઈને ભગવાને શું કર્યું, એનું જન્મ જન્મનું જે વેર હતું એ વેર મટાવી દીધું. આણંદની અંદર એક હરિભક્ત બહુ બીમાર પડ્યા, ખૂબ તકલીફ પડે છે, શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે સ્વામી એનો રોગ મટાડી દો. શાસ્ત્રીજી મહારાજ કે એક એક દિવસમાં એક એક જન્મ ઓછો થાય છે. હો, ભગવાનની આ રીત છે, આપણે સમજી શકતા નથી. કંઈક રોગ આપીને પણ આપણું સારું કરવા માગતા હોય પરંતુ આપણા મનમાં થાય કે ભગવાન કેમ આવું કરે છે. અહીંયા નારદજી સાથે પણ ભગવાન કંઈક આવો વર્તાવ કરવાના છે. ભગવાને વરદાન આપ્યું, જાઓ તમારું હિત થશે તેવું હું કરીશ. નારદજીએ પોતાનું હિત શેમાં માન્યું હતું, રૂપ મળે એમાં હિત માન્યું હતું, ભગવાને જુદું હિત માન્યું હતું.
નારદજી ખૂબ ખુશ થઈ ગયા છે. નારદજી સ્વયંવરની અંદર પધાર્યા, પણ ભગવાને એવી રચના કરી હતી, કોણ જાણે ભગવાને કેવું બીબું બનાવ્યું હશે. ભગવાને એવું રૂપ આપ્યું હતું કે નારદજીને પોતાનું મોઢું એ વિષ્ણુનું લાગે, અને પછી જેટલા કંઈ લોકો ત્યાં બેઠા હોય સ્વયંવરની અંદર એને નારદ દેખાય, અને પેલી જે કુંવરી વરવા આવવાની હતી એને વાંદરો દેખાય. એક જ મોઢામાં ત્રણ ત્રણ ડાઈ કેમની ફિટ કરી હશે કે એક માણસ ત્રણ જાતનો દેખાય. નારદને પોતાને એમ લાગે કે હું વિષ્ણુ જેવો રૂપવાન છું, પેલા બીજા લોકોને લાગે કાં તો નારદ મુનિ છે, અને પેલી કુંવરીને લાગે કાં તો વાંદરો છે, એને વાંદરો જ દેખાય. આવી જાતની ગોઠવણ એ ભગવાને પોતે કરી દીધી છે. નારદજી સ્વયંવરની અંદર પોતે પધાર્યા છે. શંકરના બે ગણ ત્યાં ફરતા હતા. ભગવાનની કૃપાથી એ પણ જાણી ગયા કે આનું રૂપ તો વાંદરાનું છે, ભગવાને કંઈ કૃપા એ લોકો ઉપર પણ કરી હશે. સ્વયંવરની અંદર પધાર્યા. આપણે રામાયણ મહાભારત સિરિયલમાં જોયું છે કે વચ્ચે રાજા બેઠા હોય અને આજુબાજુ બે બાજુ ખુરશીઓ હોય, એમ રાજાઓ બધા બેઠેલા હતા, રાજકુંવરો બેઠેલા હતા, વિશ્વમોહિનીને વરવા માટે બધા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વિશ્વમોહિની આપે. કેટલાક વાળ સેટ કરવા લાગ્યા, કેટલાક કોલર સેટ કરે છે, પોતાની જાતે બધું સેટિંગ કરી રહ્યા છે કે હમણાં આવે નહીં ફોટો પડાવવાનો, તો ઘડીએ ઘડીએ આપણે સેટ કર્યા જ કરીએ, જ્યારે ફોટો પડાવવાની એની આગળની મિનિટો બધી સેટિંગમાં જ આપણી જતી હોય. એમ અહીંયા પણ પેલી છોકરી આવવાની વાર છે, રાજકુંવરી આવવાને, બધા રાજાઓ બરાબર સેટિંગ કરી રહ્યા છે. નારદજીનો પણ પ્રવેશ ત્યાં થયો, અને એક સીટ ખાલી હોય, નારદજી પહેલી સીટ પર ગોઠવી ગયા. એ બહુ પાછળ જઈને કદાચ આગળવાળા સિલેક્ટ કરી લેતો, એટલે પહેલાં બેસવું સારું. નારદજી બરાબર પહેલી સીટ પર ગોઠવાઈ ગયા છે, પોતે ખૂબ આનંદમાં છે. લોકોને આશ્ચર્ય લાગે છે કે આ મુનિ ક્યાં સ્વયંવરમાં પધાર્યા, કારણ કે બધાને તો નારદ દેખાય, પણ ભલે કે કદાચ આશીર્વાદ આપવા આવ્યા હશે આવું માની. અને પછી નારદજીનો કોઈ તિરસ્કાર કરતું નથી. નારદજી પહેલી સીટ પર ગોઠવાઈ ગયા છે, પોતે પણ પોતાના દેહને શણગારવા લાગ્યા છે, રાહ જોવા લાગ્યા છે. આ બાજુ ડંકાનાદ થયો, ઘંટનાદ થયો કે વિશ્વમોહિની પધારી રહી છે, સાવધાન. અને બધા ફરીથી તત્પર થઈ ગયા છે, જાગ્રત થઈ ગયા છે, બરાબર ટટ્ટાર થઈ ગયા, ઢીલાઢપ થયા હતા અને ચેતન આવી ગયું. સહેજ જાહેરાત થઈને વિશ્વમોહિની આવે છે ત્યાં ખરેખર બધામાં ચેતન તત્વનો પ્રવેશ થઈ ગયો છે. અને નારદજી રાહ જોવે છે. વિશ્વમોહિનીની આજુબાજુમાં બધી એની સખીઓ ચાલે છે, બધી એની બહેનપણી ચાલે છે, અને બધી પરિચય આપે છે કે આ રાજ્યના આ રાજકુંવર છે, એવો બધો પરિચય આપવાનો છે. એ જ વખતે વિશ્વમોહિનીના હાથની અંદર પણ પુષ્પમાળા છે, એ જેવી પ્રથમ પધારવા જતી હતી, અને પહેલી સીટની અંદર નારદજીને જોયા. નારદજી સંકલ્પ કરતા હતા કે હમણાં આપણી નજીક આવશે અને મારાથી તો રૂપવાન કોઈ છે જ નહીં, એટલે ચોક્કસ આપણા ગળાની અંદર જ માળા પડી સમજો, અને હમણાં વિશ્વમોહિની સાથે ગોઠવાઈ જશે. એક મકાન ભાડાનું રાખશું શરૂઆતમાં, પછી પાકા પાયે રાખી લઈશું. આ પ્રમાણે મનમાં કંઈક ગોઠવણ કરતા હતા, પણ જેવી નજીક આવવા ગઈ અને વિશ્વમોહિનીએ નારદનું રૂપ જોઈને વાંદરાનું રૂપ દેખાયું, એ કે મારા માણસોના લગ્નની અંદર આ વાંદરો ક્યાંથી ઘૂસી ગયો. એકદમ ગુસ્સે થઈ ગઈ, આકડી ઉતાવળી થઈ ગઈ, હાથની અંદરથી માળા પડી જાય એવી સ્થિતિ થઈ ગઈ. પણ કોણ જાણે થોડું બેલેન્સ જાળવ્યું, અને પછી તો એટલી કંટાળી ગઈ, ગુસ્સે થઈ ગઈ, નારદજીને તો કેન્સલ કરવાનો, પણ આખી આખી લાઈન કેન્સલ કરી નાખી. એ કે લાઈનમાં જવું જ નથી કોઈની પાસે. પેલા બિચારા બેઠા હતા કે અમારો શું વાંગુનો, આ બાદ તો આવો પંગતમાં પીરસવા, નહીં આપણને કોઈ ગમતો ના હોય એટલે કે આખી લાઈનમાં ન જવું કે એને પીરસવા, એમ આખી નાખી લાઈન કેન્સલ કરી નાખી. નારદજી જે લાઈનમાં બેઠા હતા એને સંતો આના પરથી કહે છે કે સંત જે લાઈનમાં બેઠા હોય ને એલી લાઈનમાં જો આપણે ગોઠવી જઈએ ને તો માયા આપણને ક્યારે પકડી શકે નહીં. સંતને માયા તો વર્તી નથી, માયા એને તો હેરાન કરી શકતી નથી, પરંતુ સંતની લાઈનમાં જે ગોઠવાઈ જાય ને એ પણ આ બાદ બચી જાય છે. પણ નારદના મનની અંદર કામનો અંકુર ઉઠ્યો હોય છે, નારદ પોતે સમજી શકતા નથી. નારદ કહે છે વાંધો નહીં, એકવાર ટ્રાય કરીએ, પણ ઉદાસ નહીં થયું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધા આપણે ચાલુ જ રાખવાની, પુરુષાર્થ ચાલુ જ રાખવાનો. અને બે ત્રણ લાઈનો પાછળ હતી, અને આપણને નહીં પહેલી પંગતમાં પીરસવા પેલો નીકળ્યો હોય ને આપણે નહીં ફરીથી પાછળ મોઢું ફેરવીને પહેલી પંગતમાં ગોઠવાઈ જઈએ પાછળ, એમ નારદજીએ મોઢું ફેરવી લીધું અને પાછળની બાજુ ગોઠવાઈ ગયા. નારદજી રાહ જુએ છે કે હમણાં વિશ્વમોહિની આવશે અને ફરીથી માળા પહેરાવશે, અને બરાબર વિશ્વમોહિની પાછી ત્યાં આવવા ગઈ, ફરીથી આ વાંદરાને જોયો, ફરીથી ગુસ્સે થઈ ગઈ, અને એકદમ અકળાઈ ઉઠીને એના બાપુજીને કહે છે કે મારા સ્વયંવરમાં આવા વાંદરાને શું કરવા બોલાવો છો. નારદજી પણ એકદમ આકળા ઉતાવળા થઈ ગયા કે મારું મોઢું આટલું રૂપવાન છે છતાં પણ મને વાંદરા જેવો કેમ કહે છે, સમજી શકતા નથી. અને ત્યાં જ બીજા કોઈ રાજકુંવરને એ વિશ્વમોહિની માળા પહેરાવતી નથી, પણ ભગવાન વિષ્ણુ ત્યાં પધાર્યા, જાતે પધાર્યા ભગવાન વિષ્ણુ. અને સરસ મજાના કપડાં પહેરીને, પિતાંબર ધારણ કરીને, મુગટ ધારણ કરી વિષ્ણુ પધાર્યા, અને વિષ્ણુને આ વિશ્વમોહિનીએ વરમાળા પહેરાવી દીધી, અને ભગવાન વિષ્ણુ લઈને એને પોતે ત્યાંથી નીકળી ગયા. નારદજી વિચાર કરે છે કે મને રૂપ આપ્યું ને છેતરપિંડી મારી સાથે કરી ગયા, હવે એમને જાતે જ જો લગ્નમાં આવું તો મને ઉલ્લુ શું કરવા બનાવ્યો. બેમાંથી આપણે નક્કી કરી લે, તમારે જવું હોત તો હું ના જાત, પણ આવું શા માટે ધંધો ભગવાને કર્યો.
એકદમ ગુસ્સે થઈ ગયા. હમણાં ભગવાનને શાપ આપું કે આત્મહત્યા કરી લઉં? નારદજીને આત્મઘાત કરવા સુધીનો વિચાર આવી જાય છે. ખરેખર આ લોકની અંદર જીવવા જેવું નથી. ભગવાન વિષ્ણુને શાપ આપવો જ છે. આજે તો વિષ્ણુ પાસે જવું જ છે. આખા જગતની અંદર મારી મશ્કરી કરાવી. એકદમ ધૂતવાતા એ પોતે ત્યાંથી નીકળે છે ભગવાન વિષ્ણુને મળવા માટે. ક્ષીરસાગરની અંદર ભગવાન વિષ્ણુ ત્યાં બિરાજતા હોય, મળવા જાય છે. અને ત્યાં સામે રસ્તાની અંદર ભગવાન વિષ્ણુ રથની અંદર આવતા હોય છે સામેથી. બાજુમાં લક્ષ્મીજી ઊભા છે અને બાજુમાં વિશ્વમોહિની, એક બાજુ લક્ષ્મી એક બાજુ વિશ્વમોહિની. ભગવાન પાછા ખુશ થતા થતા આવે છે. એક હાથ લક્ષ્મીના ખભા ઉપર છે અને એક હાથ વિશ્વમોહિનીના ખભા પર છે. વધારે હેરાન નારદજીને કરી રહ્યા છે. અને નારદજીને જોયા, નારદને કહે છે, કેમ નારદ, શું તબિયત પાણી તો બરાબર છે ને? આમ આકડા ઉતાવળા થઈને ક્યાં જાઓ છો? તબિયત કંઈ ખરાબ થઈ છે કે શું? નારદ કે, હમણાં તમારી ખરાબ કરું છું કે? અત્યારે તો તમે મારી ખરાબ કરી છે ને, હવે તમારો વારો છે. આકડા ઉતાવળા નારદ થઈ ગયા હતા. નારદ એકદમ ગુસ્સે થઈ ગયા અને પછી પોતે કહે છે, પર સંપદા સક હું નહીં દેખી તુમરે ઈર્ષ્યા કપટ બિશેષી મથત સિંદુરો દ્રહી બૌરાય હું સુરન પ્રેરી વિષ પાન કરાય હું. અસુર સુરાવિષ શંકરહી આપુ રમામની ચારુ સ્વાર્થ સાધક કુટિલ તુમ સદા કપટ બેહવારું. પછી આગળ પોતે ચોપાઈની અંદર તુલસીદાસ લખે છે, પરમ સ્વતંત્રન શિર પર કોઈ ભાવહી મનહી કરહુ તુમ સોઈ ભલેહી મંદ મન દેહી બલ કરહુ બિસમય હરશ નહી કછુ પર ગર હું. નારદજીએ ભગવાન સમક્ષ ગુસ્સે થયા છે અને ભગવાન વિષ્ણુને નારદજી કહે છે કે તમે કોઈની સંપત્તિ, કોઈનો ઉત્કર્ષ તમે જોઈ શકતા નથી. આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે ઈર્ષા હોય તો તમારામાં છે. અતિશય ઈર્ષાળુ તમે છો, અતિશય કપટી તમે છો. સમુદ્ર મંથન થયું પ્રભુ હું જાણું છું. સમુદ્ર મંથનમાં દેવોને દાનવોએ સગળો સરખો પુરુષાર્થ કર્યો છે, પણ આપે એવું કપટ કર્યું. દાનવોને તમે મદિરાપાન કરાવી દીધું અને મહાદેવને તમે મૂર્ખ બનાવ્યા. દરિયામાંથી ઝેર નીકળ્યું એ મહાદેવને પીવડાવી દીધું અને તમે એટલા ચાલાક છો, એટલા બુદ્ધિશાળી છો. મીઠી મીઠી વાતો કરીને મણી લઈ ગયા લક્ષ્મીજી તમે લઈ ગયા. ભગવાન તમારું બધું કપટ હું જાણું છું. અત્યાર સુધી તમે જે ધંધા કર્યા છે ને, આ તો તમને કોઈ કહેનારો મળ્યો નથી. તમે સ્વતંત્ર છો, તમારા માથા ઉપર કોઈ છે નહીં, એટલે તમને કોઈ કહી શકતું નથી. મન ફાવે તેમ વર્તો છો, સારાને ખરાબ કરો છો અને ખરાબને સારા કરો છો. જરાય હરખ શોખ તમને થતો નથી. કર્મ સિદ્ધાંતમાં તો તમે માનતા જ નથી. જૈસી કરની વૈસી ભરની તમને સિદ્ધાંત ક્યાંથી લાગુ પડે? કારણ કે બીજા બધાને કર્મનું ફળ આપનારા તમે છો. પણ તમારો પણ કર્મનો ચોપડો રાખ્યો હોય ને તો તમારે નરકમાં જવાનો જ વારો આવે. તમારા કર્મ બધા વિચિત્ર છે. આ પ્રમાણે તમે મને હેરાન કર્યા છો. જાઓ, તમે તમારું ઘર બનાવ્યું અને મારા જેવાની મશ્કરી તમે કરી છે. મારું ઘર એ આખું તૈયાર થતું હતું, એમાં તમને શું દુખતું હતું? હું વિશ્વમોહિની સાથે લગ્ન કરત તો ભગવાન તમારું શું બગડી જતું હતું? તમે મને લગ્ન કેમ કરવા ન દીધા? આ લોકની અંદર લોકો ભક્તો તમને ભક્ત વત્સલ કહે છે, પણ તમારા જેવું કોઈ સ્વાર્થી નથી. તમે જે કંઈ કલ્યાણ કરો છો ને, એ પણ બધું તમારા સ્વાર્થ માટે જ કરો છો. એમ કહીને એક ભક્તે નારદજીના હૃદયની ભાવનાને વાચા આપતા લખ્યું છે, ગજરાજ તારે તોને આવને કુજાવને કુખાવને પકાવને કુમીરાબાઈ તારી હે, રોહિદાસ તારે તોને ચામડા મડાવને કો ગાવની બજાવને કો ગુણિકા તારી હે, નરસિંહ મહેતા કો તારે તોને વ્યવહાર ચલાવને કો જયદેવ ઋષિ તારે તોને સ્તુતિ બજાવને કો. શું કહે છે કે ભગવાન લોકો તને ભક્ત વત્સલ કહે છે, પણ એમાં પણ તારો સ્વાર્થ છે. તે ગજરાજને તાર્યો, ગજેન્દ્રનો મોક્ષ કર્યો, શેના માટે? આવને કું જાવને કું. તારે કંઈ સારું વાહન નહોતું મળતું ને એટલે ગજરાજને તે તાર્યો છે. એક સારી ગાડી તારે જોઈતી હતી ને એટલે ગજરાજનો મોક્ષ તે કર્યો છે. ખાવને પકાવને કું મીરાબાઈ તારી હે, તને રસોઈયાની કમી હતી એટલે મીરાબાઈને તારી છે. બાકી તું કંઈ મીરાબાઈને તાર્યો નહોતો. ભગવાન વિષ્ણુને ઠપકો આપી રહ્યા છે, રોહિદાસ તાર્યો તુને ચામડા મઢાવને કો. તારે ચપ્પલ બહુ હારા થતા નહોતા એટલે રોહિદાસને બાટા ઇન કંપની ઉપર કંઈક શરૂ કરવી હશે ભગવાનને પોતાની. એટલે ચામડે મઢાવને કો રોહિદાસ તાર્યો હોય, ગાવની બજાવને કો ગુણિકા તારી હે, ગણિકાને તારી. એ તારે રાત્રે ચિત્રહાર તો ઉપર કંઈ આવતું ના હોય, એટલે રાત્રે ભગવાનને કંઈ મ્યુઝિક પાર્ટી જોઈતી હોય તો શું કરવું પડે? એટલે ગણિકાને તારી કે કંઈક નાચગાન કરે ને ભગવાન કંઈક આનંદ કિલ્લોલ કરી શકે એના માટે ગણિકાને તારી.
નરસિંહ મહેતાને તાર્યો. શેના માટે? નરસિંહ મહેતા કો તાર્યો, તું વ્યવહાર ચલાવને કો. તારે ચોપડા તો થોડા કંઈક ભારે હશે ને, એટલે નરસિંહ મહેતા તો વાણીઓ, આ બધો વ્યવહાર નાગર, એ બધો વ્યવહાર પોતે બધો કરી શકે એના માટે તે આ બધું ગોઠવણ કર્યું છે. જયદેવ ઋષિ તાર્યો તુને સ્તુતિ બનાવને કો. જયદેવને તાર્યો તારી સ્તુતિ બનાવે એના માટે. તું બહુ સ્વાર્થી છે, સ્વાર્થ વગર કશું કામ કરતો નથી. આ પ્રમાણે બહુ ઠપકો નારદજી પોતે આપે છે. લક્ષ્મીજી બાજુમાં ઊભા હતા, લક્ષ્મીજીથી સહન ન થયું. એ ભગવાન વિષ્ણુને કહે છે, પ્રભુ અટકાવો અટકાવો, આની હદ થાય છે, બહુ બોલી રહ્યા છે, એની જબાન ઉપર સહેજ કંટ્રોલ તો તમે કરો. ભગવાન કહે છે, આપવા દો ને કે. રોજ એના મોઢે વખાણ જ આપણે સાંભળ્યા છે ને કે, રોજ આપણી પ્રાર્થના કરતો તો અધરમ મધુરમ, બધું મધુર મધુર લાગતું હતું, અને આજે મારું કેમ એને બધું ખરાબ લાગે છે. રોજ તો મારી સ્તુતિ કરતો તો, પ્રાર્થના કરતો તો, આજે મને ગાળો દે છે. આવા ભક્તોના મોઢેથી ગાળો ક્યારે સાંભળવા મળે? ભક્તોની ગાળું એ તો મને ઘીની નાળિયું જેવી લાગે છે. એટલે આજે ભલે એના મોઢામાંથી ગાળો નીકળે, અને કોક દિવસ આપણે ગાળો સાંભળીએ તો કોકને પ્રેરણા મળે ને કે ભગવાનને પણ ગાળો દેનારા મળે છે, તો આપણે પણ ગાળ સાંભળી લેવી. એટલે લક્ષ્મીજી તમે ચિંતા ના કરો, આ બધું પ્રી પ્લાનિંગ પ્રમાણે થઈ રહ્યું છે, આ બધું મારા આયોજનમાં જ છે. અને એ વખતે નારદ પોતે વિષ્ણુને શાપ આપતા કહે છે, બંચે હું મોહી જવની ધરી દેહા, સોઈ તનુ દર હું શ્રાપ મમ એહા, કપિ આકૃતિ તુમ કીની હમારી, કરહી કિસ સ હાય તુમારી, મમ ઉપકાર કિન તુમ બારી, નારી બિરહ તુમ હો બદુખારી. હે પ્રભુ, તમે જે માનવનું શરીર ધારણ કરીને મને ઠગ્યો, હવે હું તમને શાપ આપું છું કે તમે મનુષ્યનું શરીર ધારણ કરો. તમે ચતુર્ભુજ છો વિષ્ણુ ભગવાન, પણ તમે દ્વિભુજવાળા થાઓ, આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરો. તમે મારું વાનરનું રૂપ બનાવ્યું, જાઓ તમને હું શાપ આપું છું કે એ જ વાંદરાઓ તમને મદદ કરશે, વાંદરાઓની મદદ લીધા વગર તમારું કંઈ કામ થશે નહીં. અને તમે મારું અહિત કર્યું, તમે મને પત્ની મળતી હતી, કોળીઓ મોઢામાં જતો તો જૂટવી લીધો છે, જાઓ તમને પણ તમારી પત્નીનો વિરહ થશે, તમારી પત્નીના વિરહની અંદર તમે પણ દુઃખી થશો. આ પ્રમાણે નારદે ભગવાનને શાપ આપ્યો, પરંતુ ભગવાને તો રાજી થકા એ શાપ પોતાના મસ્તક ઉપર ચડાયો. જેઓ ભગવાને શાપ મસ્તકે ચડાયો કે નારદ બરાબર છે, તમારા શાપ પ્રમાણે અમે ઉચિત આચરણ કરશું, એવો જન્મ ધારણ કરીશું, ત્યાં જ ભગવાને પોતાની માયા સમેટી લીધી, સ્વિચ ઓફ કરી. એ બધી શીલનિધિ રાજાની નગરી પણ ક્યાંય જતી રહી, લક્ષ્મીજી પણ દેખાતા નથી, વિશ્વ મોહિની પણ ગુમ થઈ ગયા, અને ભગવાન એકલા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને ત્યાં ઊભા હતા. નારદને અંતરદૃષ્ટિ થઈ, મનની અંદરથી કામનો અહંકારનો પડદો કંઈ ખટી ગયો, ભગવાનના ચરણની અંદર પડ્યા, વિનંતી કરવા લાગ્યા, પ્રાર્થના કરે છે, રુદન કરે છે, પ્રભુ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મારો શાપ મિથ્યા થાય એવું કરો. ભગવાન કહે છે, તમારો શાપ તો મિથ્યા નહીં થાય, મારી ઈચ્છાથી થયું છે, પરંતુ આ તો તમારા મનની અંદર કંઈક અહંકાર જાગ્રત થયો તો, કામ જીત્યાનો કંઈક અહંકાર ઉગ્યો તો, હું અહંકાર એ સહન કરી શકતો નથી, એટલે તમારા અહંકારનો મેં નાશ કર્યો છે. નારદને પોતાને એમ લાગ્યું કે ભગવાને મારું અહિત કર્યું, પણ ભગવાને અહિત નથી કર્યું, ભગવાને નારદનું હિત કર્યું છે. ઘણીવાર આપણને એમ લાગે કે ભગવાન મારું અહિત કરી રહ્યા છે, આપણે કંઈક સત્તાની અંદર જોઈતી હોય અથવા આપણે ધંધાની અંદર રોકાણ કર્યું, છતાં પણ બે બે ત્રણ ત્રણ વાર પ્રયત્ન કરીએ છતાં પણ નિષ્ફળ જઈએ, પણ એમ વિચારું કે ભગવાન આના દ્વારા કંઈક આપણને સારું કરવા માગે છે. અબ્દુલ કલામે પોતાના પુસ્તકમાં પોતાના જીવનનો ખૂબ સુંદર પ્રસંગ લખ્યો છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે 57 સાલની અંદર, અબ્દુલ કલામ એ પોતે દહેરાદૂનની અંદર એક પરીક્ષા આપવા માટે ગયા, બેંગ્લોરની અંદર પોતે યુનિવર્સિટીની અંદર પોતે અભ્યાસ કર્યો, સાયન્સના પોતે સ્નાતક થયા છે, અને પછી તેઓની ઈચ્છા હતી પાયલોટ બનવાની, ટ્રેનિંગ પણ થોડી ઘણી કંઈક પ્રાપ્ત કરી હતી, એની પરીક્ષા માટે તૈયારી પણ કરી હતી. દહેરાદૂનમાં પરીક્ષા હતી, એમાં 60 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂમાં એપિયર થયા હતા, એમાંથી 8 સિલેક્શન થયું, કલામનો 9 નંબર આવ્યો. કલામ પોતે વિજય પ્રાપ્ત ન કરી શક્યા, એ પોતે પદવી પ્રાપ્ત ન કરી શક્યા, પાયલોટની ખૂબ ઉદાસ થઈ ગયા, નર્વસ થઈ ગયા. કલામે વિચાર કર્યો, આટલો સારો અભ્યાસ કર્યો, પાયલોટ બનવું હતું, પણ ભગવાને મને પાયલોટ ન બનાવ્યો, ઇન્ટરવ્યૂમાં પાસ ન કર્યો. કલામ ખૂબ ઉદાસ થયા, પરંતુ એમણે જવાનો જ વિચાર કર્યો, તાત્કાલિક પાછું બેંગ્લોરે પાછા ફરી જવું છે. પરંતુ ત્યાં પોતે તામિલનાડુમાં કે જ્યાં પોતે રહેતા હતા ત્યાં એક મંદિર હતું, કલામના પિતાશ્રી પોતે તો મુસલમાન છતાં પણ મંદિરે પણ જતા, કલામ પણ નાના હતા ત્યારથી મંદિરે જતા. એ મંદિરના પૂજારીનું નામ હતું લક્ષ્મણ શાસ્ત્રી.
એ લક્ષ્મણ શાસ્ત્રીએ વાત કરી હતી કે તું ત્યાં દહેરાદૂન બાજુ જાય છે તો હરદ્વારમાં ગંગા કિનારે જજે અને સ્નાન કરીને આવજે. એટલે કલામે વિચાર કર્યો કે પૂજારી મને પૂછશે કે સ્નાન કર્યું કે નહીં, તો મારે ના પાડવી પડે એટલે હું સ્નાન કરીને જઉં. કલામ પોતે હરદ્વાર પધાર્યા, ગંગામાં સ્નાન કર્યું અને કિનારા ઉપર શિવાનંદ આશ્રમ છે, શિવાનંદ આશ્રમની અંદર શિવાનંદ બાબા ત્યાં પોતે રહેતા હશે એને પોતે મળવા માટે ગયા. કલામે જેવો આશ્રમમાં પ્રવેશ કર્યો એ વખતે શિવાનંદ સ્વામી પોતે પહેલું જ વાક્ય બોલે છે કે શા માટે તારા મુખ પર આટલી બધી ઉદાસી છે. અંતરયામી ભગવાનની કૃપાથી સંત પોતે જાણી શક્યા અને પછી પેલા સ્વામીજીએ પૂછ્યું કે શા માટે તારા મુખ પર આટલી બધી ઉદાસી છે, હવે તું મને એ પ્રશ્ન ન પૂછતો કે મારી ઉદાસીનું કારણ તમે કેમ જાણ્યું, મેં કોઈ પણ રીતે જાણી લીધું છે પણ દીકરા તું ઉદાસ ન થઈશ. એ વખતે કલામે પોતાના હૃદયની વાચા ઠાલવતા કીધું કે મારે પાયલોટ થવું તો ભગવાને મને પાયલોટ ન બનાવ્યો. એ વખતે શિવાનંદ સ્વામીએ કીધું કે તારા મનમાં તે પાયલોટ થવાનું વિચાર્યું છે પણ ભગવાને તને આના કરતાં કંઈક વધારે આપવાનું વિચાર્યું છે એટલે તને ભગવાન પાયલોટ નથી બનાવતા. કલામે પોતાની આત્મકથામાં પુસ્તકમાં લખ્યું છે ખરેખર એવું જ થયું, મારી પાયલોટ બનવાની ઈચ્છાથી હું ન થઈ શક્યો પણ ભગવાને મને એટલી બધી પ્રગતિ કરાવી કે પાયલોટો જે વિમાન ઉડાડી શકે અને પાયલોટને પણ ટ્રેનિંગ આપી શકે એવી યુનિવર્સિટીનો હું બેતાજ બાદશાહ બની શક્યો, સમગ્ર દેશના રાષ્ટ્રપતિ બની શક્યા. પાયલોટ બન્યા હોત તો આખી જિંદગી વિમાન ઉડાડીને પૂરું થઈ જાત, 50-60 કે 70 હજાર પગાર મળત, પરંતુ આટલી સત્તા સાહેબી તો પ્રાપ્ત ન કરી શક્યા હોત. આપણને એમ લાગે કે ભગવાન મને ઓછું આપે છે, ભગવાન કંઈક વધારે આપવા માગતા હોય, દુઃખી કરીને પણ કંઈક સારું કરવા માગતા હોય. એટલે નારદજીના લગ્ન ન થવા દીધા. વર્ષો પછી નારદજી વિષ્ણુ ભગવાન સાથે એકાંતમાં બેઠા હોય છે. એ વખતે નારદજીએ જોયું કે ભગવાન થોડાક મૂડમાં છે એટલે પ્રેમથી પ્રશ્ન પૂછ્યો, ભગવાન કેટલાય સમયથી મારા મનમાં એક શંકા રહી જાય છે. વિષ્ણુ કે પૂછો એ કે ભગવાન તમે ગુસ્સે નહીં થાવ? ના કે કોઈ ગુસ્સે નહીં થવું. ભગવાન મહેરબાની કરીને મને ઉત્તર આપો, મને વાંદરો કેમ બનાવ્યો હતો તમે? વિષ્ણુ કહે છે હજુ આને થોડુંક મનમાં રહી ગયું લાગે છે. એટલે ભગવાનને પોતે પ્રશ્ન પૂછે, ભગવાન બીજું કંઈક રૂપ આપ્યું હોત તો ચાલત પણ મને વાંદરો તમે કેમ બતાવ્યો, વાંદરો કેમ બનાવ્યો? ભગવાન વિષ્ણુ કહે છે કે આખી જિંદગી લગ્ન કર્યા પછી વાંદરા ના થવું પડે, એટલે કે લગ્ન કર્યા પછી વાંદરા જેવું આચરણ ન કરવું પડે એટલે પહેલા થોડીક ક્ષણો માટે મેં તને વાંદરો બનાવી દીધો. નાચહી નટમર કટકી ભાંતિ નારી વિવશ સકર નર સકલ ગોસાઈ. તુલસીદાસે પોતે લખ્યું છે કળિયુગના વર્ણનમાં, આગળ આપણે જોઈશું. નાચહી નટ મરકટકી ભાંતિ, પેલા લગ્ન કર્યા પછી મરકટની જેમ બધા નાચે છે, લગ્ન કર્યા પછી વાંદરની જેમ આખી જિંદગી 60-70 વર્ષ તારે વાંદરા થવું ન પડે એટલે થોડાક કલાક પૂરતો મેં તને વાંદરો બની દીધો. નારદજી કે તો બહુ સારું કર્યું, કે ભગવાન તમે મારી રક્ષા એ કરી છે. નારદજીએ શિવના ગણોને શાપ આપ્યો હતો કે તમે રાક્ષસ થશો, એ પોતે રાવણ અને કુંભકર્ણ થયા. આ તરફ ભગવાન વિષ્ણુ પણ માનવ શરીર ધારણ કરવાનો નિર્ણય કર્યો છે, એ પોતે રામ થવાના છે. હવે બીજા બે પ્રયોજન છે, મનુ અને શત્રુપાનું ને પ્રતાપબાનુંનું. ત્યાર પછી રામ પોતે પ્રગટ થવાના છે અયોધ્યા નગરીની અંદર, રઘુકુળની અંદર. એ રઘુકુળ કેવું હતું અને કેવા સંજોગોની અંદર રામનો પ્રાદુર્ભાવ થયો એ ભગવાનના પ્રગટ્યના ઉત્સવની વાત એ આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.